શાસ્ત્રાર્થ પ્રકરણમાં પહેલો શ્લોક જે મંગલાચરણનો, નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદભુત કર્મને રૂપનામ વિભેદેન જગત ક્રીડતી યોજતા, એનો આપણે વિચાર કર્યો. હવે આપણે શાસ્ત્રાર્થ પ્રકરણમાં આગલા શ્લોકોનો પણ આપણે પ્રારંભ કરી વિચાર કરીએ છીએ કે ભાઈ શાસ્ત્રાર્થ પ્રકરણના જે પહેલાં જે ઉપોદઘાત પ્રકરણ જે છે એની અંદર જે આખા શાસ્ત્રાર્થ પ્રકરણમાં જે વિષયનો વિચાર કરવાનો છે એ વિશે સંક્ષેપથી ત્યાં નિરૂપણ થયેલું છે. પ્રારંભિક જે બાબતો આવશ્યક છે કે કોણે આ શાસ્ત્રાર્થ પ્રકરણ ભણવું જોઈએ, કોના માટે છે, એનું નિરૂપણ, કોણ અધિકારી છે, અને આમાં જે બતાવેલી જે વાત જે છે વેદાદિ શાસ્ત્રોની જ એક સંમત વ્યાખ્યા છે, એ બધું નિરૂપણ આ શ્લોકોમાં આવશે. આની પહેલાંના જે પ્રશ્નો જે છે કે ભાઈ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ એ વિશે એક પ્રશ્ન હતો કે જે વસ્તુનું જ્ઞાન કરવામાં આવે છે, જેનાથી કરવામાં આવે છે, જે સાધનોથી કરવામાં આવે છે, કોઈ પણ વસ્તુનું જ્ઞાન જે સાધનોથી થાય છે, એ સાધનો જે છે, કરણ જે છે, એને પ્રમાણ કહેવાય છે. જેમ કે કોઈનું રૂપ જોવું હોય તો આંખ પ્રમાણ છે, આંખથી એ રૂપનું દર્શન થાય છે, તો આંખ પ્રમાણ છે ત્યાં, કે કારણ કે આંખના સાધનથી રૂપ આપણે જોઈએ છીએ, આંખ એ કરણ છે. એટલે પ્રમાણ એટલે કે જે વસ્તુનું જ્ઞાન જેનાથી થાય છે પ્રમાણ, જે વસ્તુનું જ્ઞાન થાય છે પ્રમેય, જે કાંઈ પ્રાપ્ત કરવાનું છે ફલ છે, જેનાથી એ પ્રાપ્ત થાય છે સાધન છે. આ સામાન્ય સમજ છે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલની. બીજું, વેદ અને ઉપનિષદ એ વિશે જે પ્રશ્ન છે, તો સમજી લ્યો કે વેદ અને ઉપનિષદ એ સંપૂર્ણ વેદશાસ્ત્રમાં જ, વેદમાં જ એનો સમાવેશ છે. વેદના જે બે કાંડો છે, બે કાંડ છે વેદ, પૂર્વકાંડ જે છે કર્મકાંડ છે, એને આપણે વેદ સંજ્ઞા આપીને એટલે સંહિતા, એ સંગીતા એની સંજ્ઞા આપીએ છીએ, અને ઉત્તરકાંડ એટલે કે એનો લાસ્ટ પાર્ટ છે, છેલ્લો પાર્ટ છે, અંત પાર્ટ છે, એ ઉપનિષદ છે, અને એને વેદાંત કહેવાય છે, ઉપનિષદ કહેવાય છે. એટલે વેદમાં બે આવી જાય છે, પૂર્વકાંડમાં સંહિતા અને ઉત્તરકાંડમાં ઉપનિષદ. એટલે વેદ અને ઉપનિષદ બે અલગ વસ્તુ નથી, એ સમજી લો. બીજું, ગીતા અને ઉપનિષદ, તો હા, ભગવદ્ ગીતા જે છે એ શ્રીમદ ભગવાન કૃષ્ણે મહાભારત વખતે અર્જુનને જે ઉપદેશ કર્યો છે એ શ્રીમદ ભગવદ્ ગીતા શાસ્ત્ર છે, એટલે ઉપનિષદથી તો એ અલગ પડે જ છે. ભગવાનના મુખથી કહેવાયેલું છે એટલે ભગવદ્ મુખારવિંદથી નિસૃત છે એટલે એને ઉપનિષદ કહેવામાં આવે છે. હકીકતમાં ઉપનિષદ જે વેદની અંદર જે ઉપનિષદ છે, ઉત્તરકાંડરૂપ અને ગીતા, એ બે અલગ શાસ્ત્રો છે, એટલે એ આપણે સમજવાનું છે, બે અલગ શાસ્ત્રો છે. બીજું, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય વગેરે જે પોતાનો મત આપ્યો છે, વિશિષ્ટાદ્વૈત કે દ્વૈત, એમણે પણ ત્યાં શબ્દને પ્રમાણ માનીને જ આપેલો છે. એટલે એમણે જે શ્રુતિ આદિ જે શાસ્ત્રો જે છે, એટલે કે શ્રુતિ, મહાભારત, પુરાણ, તંત્ર આદિ જે બધા શાસ્ત્રો જે એમણે ત્યાં પ્રમાણ માનેલા છે, એ બધા શબ્દ એવો પ્રમાણ ત્યાં પણ છે, અને એમણે એ શાસ્ત્રોનો જે નિર્ણય કરેલો છે, પોતાની રીતે જે નિર્ણય કર્યો છે, શાસ્ત્રમાંથી જે નિસૃત જે અર્થ જે છે એમના દ્વારા જે પ્રકટ કરવામાં આવ્યો છે એ એમનો પોતાનો મત છે. એટલે એમણે પણ શ્રુતિઓની, વેદાદિ શાસ્ત્રોની વ્યાખ્યાના આધારે એ પોતાનો મત સ્થાપિત કરેલો છે. આપણો એમાં મતભેદ ક્યાંક હોઈ શકે, પણ એમણે પણ શબ્દને પ્રમાણ માનીને, શાસ્ત્રોને મુખ્ય પ્રમાણ માનીને જ એ ત્યાં શાસ્ત્રોને પ્રમાણ માનીને જ શાસ્ત્રોની વ્યાખ્યા કરીને પોતાનો મત ત્યાં પ્રકટ કર્યો છે. આટલા જે પ્રશ્નો હતા એનો અત્યારે સોલ્યુશન, જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એ પ્રશ્નના જવાબ રૂપે આ વાત કહું છું. હવે આપણો જે વિષય આગળ ચાલે, કે કોઈ પણ શાસ્ત્ર, આપણે શાસ્ત્રાર્થ પ્રકરણ ભણીએ છીએ ત્યારે એક વસ્તુ સમજી લઈએ કે શાસ્ત્રને સમજવા માટે, એની વ્યાખ્યા કરવા માટે કઈ વસ્તુની આવશ્યકતા છે એનું નિરૂપણ શ્રી આચાર્યચરણ આ ગ્રંથના માધ્યમથી આપણને બતાવે છે. આજે એવી પદ્ધતિ પ્રચલિત થઈ ગઈ છે કે શાસ્ત્રના કોઈ વચનને ગમે ત્યાંથી લઈ લેવામાં આવે, ગમે તે વ્યક્તિ શાસ્ત્રનું કોઈ કોટેશન, કોઈ વચન ત્યાંથી લઈ અને એના ઉપર પોતાની વ્યાખ્યા કરવા માંડે. જેને શાસ્ત્રની વ્યાખ્યા કેમ કરવી, શાસ્ત્રને કેમ જોવું એનું જ્ઞાન જ નથી, એ આચાર્યચરણોએ આપણને એક જ્ઞાન આપેલું છે. એટલે આ જે અભ્યાસ કરશે
આપણો જે વાલ્લભ વેદાંતનો જે અભ્યાસ જે કરશે એમને શાસ્ત્રની વ્યાખ્યા, શાસ્ત્રોની વ્યાખ્યા કેવી રીતે કરવી, એમાંથી સિદ્ધાંતને કેવી રીતે સમજવો એની એક સમજ પણ આપણને પ્રાપ્ત થશે. એટલે કોઈ પણ શાસ્ત્ર ગમે તેને ગમે ત્યાં સમજાવવાનું સંભળાવવાનું હોતું નથી. આજે એવી પદ્ધતિ આવી ગઈ છે કે જે વ્યાસપીઠ ઉપર બેસે છે એને શાસ્ત્ર શું છે એ ખબર નથી અને વ્યાસપીઠ ઉપર બેસી જાય છે. પરિણામે મોટા એ છબરડા કરતા હોય છે કે કૃષ્ણને ભગવાન, શ્રી કૃષ્ણને ભગવાનની બદલે કોઈ સામાન્ય વ્યક્તિ કે કોઈ નાયકના રૂપમાં એનું વર્ણન કરતા હોય છે. એટલે એક સમજી લેવાની વાત છે કે ગીતાજી હોય કે શ્રીમદ ભાગવત હોય કે આપણા વેદાદિ શાસ્ત્ર, કોઈ પણ શાસ્ત્ર હોય, એ યોગ્ય અધિકારીનો નિર્ણય કર્યા વગર, ક્યાં અધિકારી માટે આ શાસ્ત્ર છે, એલિજિબલ કોણ છે, જેમ કે એડમિશન લીધા પછી અભ્યાસ થઈ શકે, ગમે તે એડમિશન પ્રાપ્ત કરી લઈએ જરૂરી નથી. આજના ભૌતિક યુગમાં પણ, ભૌતિક શિક્ષા પદ્ધતિની અંદર પણ એડમિશનની વિધિમાં એલિજિબલ કોણ છે, એલિજિબિલિટી બતાવવામાં આવે છે કે આ અભ્યાસક્રમને ભણવા માટે કોણ એલિજિબલ છે, એનો પહેલાં નિર્ણય થાય પછી અભ્યાસક્રમ સ્ટાર્ટ થાય. આજે શાસ્ત્રો, આપણા ધર્મશાસ્ત્રો કે આપણા શાસ્ત્રો જે છે, ગમે તે વાંચી લે, ગમે તે બોલી દે, ગમે ત્યાં એને બોધ કરી દેવામાં આવે, એના કારણે એની જે મહત્તા છે એ ખંડિત થઈ રહી છે. લોકોનો શાસ્ત્રમાંથી વિશ્વાસ ઉડી જાય છે આ પ્રકારથી શાસ્ત્રોને સમજાવવાથી. એટલે અધિકારીનો નિર્ણય પહેલાં કરવામાં આવે છે કે ગીતાજી ભલે ગમે એટલા માન હોય પણ ગીતાજીમાં ભગવાન જ સ્પષ્ટ આજ્ઞા કરે છે ગમે તેને આ ગીતા સંભળાવવાની નથી. ઇદમ તે ના તપસ્કાય ના ભક્તાય કદાચન ના તો સુસુસો એ વાચ્યમ ન ચ માં યો અભ્યસૂયતિ. ગીતાજી ભગવાન કહે છે ઉત્તમ જ્ઞાન છે પણ કોના માટે, તો કહે છે એ ઇદમ તે ના તપસ્કાય. એટલે કે જે તપસ્વી નથી, જે તપસ્વી નથી એટલે કે જેણે આચાર આદિનું યોગ્ય પાલન કરતા નથી, એની માટે આ શાસ્ત્રથી ઇદમ તે ના તપસ્કાય ના ભક્તાય કદાચન. જે ભગવાનનો ભક્ત નથી, જેને ભગવદ્ ભક્તિ નથી, ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ નથી, એ પણ આ શાસ્ત્ર ભણવા માટે અધિકારી નથી. ન ચા શુશ્રુષવે વાચ્યમ, ભક્ત હોય પણ સાંભળવા ઈચ્છતો નથી એ શાસ્ત્ર, તો એને પણ આ ગીતા સંભળાવવી જોઈએ નહીં. અને ભગવાન સાથે જેને ઈર્ષાનો ભાવ છે, માત્સર્ય છે ભગવાનથી, કે ભગવાનની સાથે કંઈક માત્સર્ય છે કે કોમ્પિટિશન કરવા માંગે છે, ભગવાનને કોઈ નાયક તરીકે વર્ણન કરે છે, લૌકિક પુરુષ તરીકે જે જોતો હોય છે કે પૈગંબર તરીકે જોતો હોય છે ભગવાનને, આવા લોકો માટે આ ગીતા શાસ્ત્ર નથી. ગીતાજીમાં ભગવાન આજ્ઞા કરે છે તે ના તપસ્કાય ના ભક્તાય કદાચન ન ચાસુ સુ સવે વાચ્યમ ન ચ માં યોગ કે સૂયતી. એટલે આ શાસ્ત્રોમાં સ્પષ્ટ બતાવવામાં આવે છે કે આ શાસ્ત્ર કોને ભણાવવું જોઈએ. ગીતા જ્ઞાન સબસે મહાન, એટલે ગલી ગલીમાં નીકળી પડીએ, ગલી ગલીમાં ગીતા જ્ઞાન, ગીતા ફેરી, આ રીતે ગીતા જ્ઞાન આપવાનો આપણે ત્યાં નિષેધ બતાવ્યો છે. ભગવાન જ નિષેધ બતાવે, જે ગીતાનો રચયિતા છે ભગવાન એ ગીતાનો નિષેધ કરે છે, ગીતા જ્ઞાન આ રીતે વાંટવાનું નથી. કે જે આચાર ધર્મથી હીન છે, જેને પોતે તપ નથી, પોતાના વર્ણાશ્રમમાં ધર્માચાર બરાબર પાલન કરતો નથી, એટલે કે તપસ્વી નથી, કે ના ભક્ત નથી, ભગવાનનો ભક્ત જ નથી, ભગવાન પ્રત્યે ભક્તિ નથી એમને, એના માટે ગીતા ઉપકારક નહીં થાય. એ નવા નવા લૌકિક અર્થ ગીતામાંથી શોધશે, પણ પારમાર્થિક જે ગીતા ભગવદ્ શરણાગતિ કે ભગવદ્ ભક્તિનો સિદ્ધાંત જે છે એ ગીતાજીનો એ ક્યારેય અપનાવી શકશે નહીં. નચાશુ શ્રુષવે વાચ્યમ, નચાશુ શ્રુષવે વાચ્યમ ન ચ માં યોગ્ય સૂયતિ. જે ગીતાજીને સાંભળવા ઈચ્છતો નથી, જે જ્ઞાન મેળવવા જ ઈચ્છતું નથી, એને પણ સંભળાવવું જોઈએ નહીં. મોટી સભાઓ ભરીને શાસ્ત્ર જ્ઞાન અપાતું નથી, પણ યોગ્ય અધિકારીનું ચયન કરી અને એમને શાસ્ત્ર જ્ઞાન આપવામાં આવે છે તો એના માટે ઉપકારક થાય છે, બાકી બધા માટે આ જ્ઞાન ઉપકારક હોતું નથી. અને ભગવાનની ઈર્ષા, એટલે કે ભગવાનને ભગવાન તરીકે ન માને અને કોઈ સામાન્ય મહાપુરુષ તરીકે માને, અથવા કોઈ યોગેશ્વર ખાલી માને કે યોગી પુરુષ હતા કૃષ્ણ આદિ, એવા પ્રકારના ઈર્ષા કરનારા જે છે, અથવા માયા સંબંધિત કોઈ આ માયાથી સંબંધિત ઈશ્વર છે એમ કરીને એની મહત્તાને ઘટાડતા હોય, એના માટે આ ભગવદ્ ગીતા શાસ્ત્ર નથી. તો જ્યાં ગીતાજીની અંદર પણ જ્યાં અધિકારી નિર્ણય બતાવ્યો છે એ જ વાત આ ગીતાર્થ પ્રકરણ છે, શાસ્ત્રાર્થ પ્રકરણ છે. તો શ્રી મહાપ્રભુ જે આજ્ઞા કરે છે કે આ શાસ્ત્રાર્થ પ્રકરણ કોના માટે છે, કોને ભણવું જોઈએ અને કોણ ભણશે તો એ ઉપકારી થશે. દરેક વસ્તુ દરેકને ઉપકારી હોતી નથી, દરેક વસ્તુ દરેકને ફાયદાકારક નથી હોતી. એટલે આપણા શાસ્ત્રોનો આ રીતે બહુ જ યોગ્ય ચયન કરી
અને શાસ્ત્ર સમજાવવાની જે પદ્ધતિ જો આપણે અપનાવી હોત તો શાસ્ત્રમાં પણ વિશ્વાસ, શાસ્ત્રની ડિગ્નિટી સંભાળી શકાય. અને આજે એલફેલ જે બોલવામાં આવે છે કે પુરાણો જે છે પાછળથી ઉમેરેલા છે અને પુરાણો બધા ખોટી માયથોલોજી છે, અને એ કારણ કે પુરાણ શું છે જ ખબર નથી, કે પુરાણને શું ભણવાનું છે, કેમ ભણવાનું છે, કયા અર્થમાં ભણવાનું છે એનું જ્ઞાન નથી, અને પુરાણોને ખાલી એક વાર્તાની જેમ વાંચવામાં આવે તો આ બહુ સિરિયસ મેટર છે. શાસ્ત્રો જે છે એ ગંભીરતાથી વિચાર કરવાનો વિષય છે, ગમે એમ નોવેલની જેમ એ વાંચવાનો એ વિષય નથી. એટલે ઇતિહાસ અને જેને પુરાણ એના ભેદની ખબર નથી એ લોકો એમ કહેતા હોય છે કે ભાઈ મહાભારતની વાત અને પુરાણની વાતમાં ભેદ હોવાને કારણે મહાભારત તો એ સાચું છે પણ પુરાણ ખોટું છે. આ બધી બાલચેષ્ટા જેવી વાતો છે, બાલકોની ચેષ્ટા હોય એ પ્રકારની વાત છે. એ પોતાને એ લોકો વિદ્વાન માને છે પણ હકીકતમાં એને શાસ્ત્ર કેવી રીતે ભણવું એની સમજ નથી. આપણે આ અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે શ્રી મહાપ્રભુજી કહે છે કે પહેલાં નક્કી કરો કે કોને આ શાસ્ત્ર ભણવું જોઈએ, કોના માટે ઉપકારી થશે આ શાસ્ત્ર, કે આ શાસ્ત્ર ભણવા માટે બધા જ પાત્ર નથી. તો એના માટે પહેલો અધિકારીનો નિર્ણય કરવામાં આવે છે. તો બીજા શ્લોકમાં અધિકારી નિર્ણય, જો યોગ્ય વ્યક્તિ અધિકારી હશે એને જો જ્ઞાન આપવામાં આવ્યું હશે તો પ્રગતિ થઈ શકે. જેને પ્રાથમિક નોલેજ પણ નથી એને આપણે મોટા મેડિકલ કે એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં જોઈન્ટ કરવાથી ફાયદો નહીં થાય. એ આજની પણ પદ્ધતિ છે શિક્ષા પદ્ધતિમાં કે કોણ એલિજિબલ છે, કેટલા પર્સન્ટેજ માર્ક આવ્યા હોય તો કયા કોર્સમાં તમે ભણી શકો. એ સામાન્ય ભૌતિક શિક્ષણમાં પણ આ નિયમ છે. તો શાસ્ત્રો ભણવા માટે ગમે તે વ્યક્તિ મોટા પંડાલો ભરીને હજારો માણસોને ભેગા કરીને શાસ્ત્ર ચર્ચા કરે ત્યારે શાસ્ત્રનું સ્વારસ્ય જ ખતમ થઈ જતું હોય છે, અને લોકો પોતાને એવા લોકો પોતાને મહાન ઉપદેશક માનતા હોય કે વિદ્વતા વિદ્વાન માનતા હોય, પોતાના પ્રવચન વિદ્વતાપૂર્ણ પ્રવચન, પણ સામે કોઈ પાત્ર નથી ત્યાં એ પ્રવચન કરવાનો કોઈ અર્થ થતો નથી. પરિણામે આવા કથાકારો લેભાગો જે છે મોટા સંત કહેવાય જાય છે, ધર્મના આસન ઉપર બેસી જાય છે, એ પોતે પાછા કહે છે કે શાસ્ત્ર હું ભણ્યો જ નથી, મને ખબર નથી. તો શાસ્ત્ર ભણ્યો નથી તો એ અધિકાર ચેષ્ટા કરી તમે વ્યાસપીઠ ઉપર બેસો છો શા માટે, અને હજારો લોકો એને સાંભળી રહ્યા છે એ પાછી મૂર્ખાય છે. આવી એક અંધ પરંપરા જે છે એ ચાલુ થઈ જાય છે. એ ન થાય એટલા માટે આચાર્ય ચરણ અહીંયા આજ્ઞા કરે છે કે સાત્વિકાહા ભગવદ્ ભક્તાહા યે મુક્તાવધિકારીણ ભવાન સંભવા દૈવાત તેષામ અર્થે નિરૂપ્યતે. કોનામાં અત્યારે નિરૂપણ કરવામાં આવે છે શાસ્ત્રાર્થ પ્રકરણ? તો વિસ્તરેણ વક્તુમ પ્રથમતઃ અધિકારીણમ આહ, વિસ્તારથી વર્ણન કરવામાં આવે છે. સૌથી પહેલાં અધિકારી, અધિકારી હશે તો જ જ્ઞાન આપવું, અને અધિકારી હશે તો જ આ જ્ઞાન સ્થિર થશે. અધિકારી કોઈ હશે એટલે કે એલિજિબલ પર્સન હશે કે જે આ કોર્સ ભણવા માટે એલિજિબલ છે, આ ભણવા માટે આ શાસ્ત્ર ભણવા માટે કોઈ યોગ્ય છે, એ વ્યક્તિને જ્યારે જ્ઞાન આપવામાં આવશે તો જ એનો અર્થ થશે. એના માટે જ આ ઉદ્યમ છે, એના માટે જ આ શ્રમ છે, એના માટે આ પરિશ્રમ છે શ્રી આચાર્યચરણનો. એ બધા માટે નથી કે બધા જ્ઞાન મેળવીને એ બધા જ મુક્ત થઈ જશે એવું નથી. તો કહે છે વિસ્તરેણ વક્તુમ પ્રથમતઃ અધિકારીણમ આહ, સાત્વિકાહા ભગવદ્ ભક્તાહા યે મુક્તાવધિકારીણઃ ભવાન સંભવા દૈવાત તેષામ અર્થે નિરૂપ્યતે. એટલે પહેલી અહીંયા શબ્દાર્થ જોઈએ તો સાત્વિક હોય, સાથે સાથે ખાલી સાત્વિક નહીં પણ ભગવદ્ ભક્ત હોય, અને મુક્તિ માટે યોગ્ય ભગવદ્ ભક્તિ કરીને પણ હવે મુક્તિની એની યોગ્યતા હોય, ભગવદ્ ભક્ત હોય પાછી મુક્તિની યોગ્યતા હોય, અને અંતિમ જન્મ હોય ભવાંત સંભવા દૈવાત ભગવાનની ઈચ્છાથી એનો અંતિમ જન્મ હોય એવા માટે આ ગ્રંથનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. એટલે અહીં કોના માટે છે, કોને ઉદ્દેશ કરીને, કોને ઉદ્દેશીને આ ગ્રંથ કહેવાઈ રહ્યો છે? તો કે જે સાત્વિક હોય, ભગવદ્ ભક્ત હોય, અને અંતિમ જન્મની યોગ્યતા આવે એનો અંતિમત્વ સિદ્ધ થઈ જાય. મુક્તિના અધિકારી છે પણ આનો જેનો અંતિમ જન્મ બની રહે, જલ્દી જલ્દી એ મુક્તિ તરફ ગતિ કરે, એના માટે આચાર્યચરણ કહે છે કે આ ભણવું આવશ્યક છે, શાસ્ત્રાર્થને સમજવું આવશ્યક છે. શાસ્ત્રાર્થ સમજીને જો આગળ ભક્તિ કરવામાં આવશે તો અંતિમત્વ જલ્દી સિદ્ધ થઈ જાય છે, કારણ કે કંઈ વચ્ચે ભ્રમિત થવાનો અવકાશ ઉત્પન્ન થતો નથી. એટલે ભ્રમિત થવાનો કે યોગ્ય દિશા બદલાઈ જવાનો સંભવ હોય છે, એ દિશા યોગ્ય બદલાઈ નહીં યોગ્ય દિશામાં જ ચાલ્યા કરે તો એનું અંતિમત્વ, આવા અધિકારીને પણ પોતાનું અંતિમત્વ મુક્તિ એ સિદ્ધ થાય. તો કહે છે સાત્વિકાહા,
सात्विक सत्वात् संजायते ज्ञानम पहले बुद्ध छे सात्विकाः सात्विक होय एटले के ज्ञान वाळो होय ज्ञान एटले के शास्त्र नु एने ज्ञान होय सात्विक होय अने सात्विक जी होय व्यक्ति एटले एने खबर होय के शास्त्र शुं कहे छे अने एमां एनी प्रवृत्ति थाय एनी प्रवृत्ति एमां होय એ સ્વભાવથી હોય છે કારણ કે એને એ શાસ્ત્રનું જ્ઞાન છે એટલે જ્ઞાન એણે મેળવ્યું છે એ મેળવવામાં અભિરુચિ છે અને એને મેળવીને એ એ વ્યક્તિ એ તરફ જવાનો પ્રયાસ કરતો હોય છે એટલે સાત્વિક હોય એને જ્ઞાન હોય સત્વાત સંજાય તે સત્વગુણ પ્રબળ હોવાને કારણે એનું જ્ઞાન યોગ્ય દિશામાં આગળની દિશામાં જવા માટે એ યોગ્ય હશે એટલે પહેલો એ સાત્વિક હોવો જોઈએ ત્યાર પછી ખાલી સાત્વિક હોય જ્ઞાન હોય શાસ્ત્રનું પણ ભગવાન તરફની જો ભક્તિ ન હોય તો પણ અહીં પાત્ર નથી સાત્વિક હોય એટલું પૂરતું નથી એટલે સાત્વિક હોય તો એ જ્ઞાન માર્ગ તરફ પણ જઈ શકે છે તો પણ અહીં એના માટે ઉદ્યમ નથી એના માટે નિરૂપણ નથી તો કે સાત્વિક હોય પાછા ભગવદ્ ભક્ત હોય ભગવાનની કથા વગેરેમાં રુચિ ધરાવનારો ભગવદ્ ભક્ત હોય ભગવદ્ સેવક હોય મુક્તાવધિકારીના હવે એની મુક્તિ માટે અધિકારીતા હોય કે હવે એ મુક્ત થવા માટે યોગ્ય છે જેની ગતિ લૌકિક વિષયાદિથી રહિત થઈ કંઈક ક્યાંક વૈરાગ્ય ક્યાંક તપસ્વીતા ક્યાંક વૈરાગ્ય આ બધા સાત્વિક હોવાને કારણે આ બધા વિષય વૈરાગ્ય અહિંસા બ્રહ્મચર્ય સત્ય આ બધી સાત્વિક જે ભગવાન ગીતાજીમાં તપના પ્રકાર બતાવ્યા છે સાત્વિક હોય છે એની અંદર આ બધી વૃત્તિ હોય છે સત્ય બ્રહ્મચર્ય અહિંસા વિષય વૈરાગ્ય આ બધા જે છે એ સાત્વિક હોવાને કારણે એની અંદર સહજ રીતે આ બધા ગુણો પ્રકટ થતા હોય છે એ સાત્વિક છે એનાથી પણ આગળ સત્ય અહિંસા આદિ હોય બ્રહ્મચર્ય હોય શૌચ હોય સ્વાધ્યાય હોય પણ ભગવદ્ ભક્તિ ન હોય તો પણ નહીં ચાલે અહીં સાત્વિક હોય ઉપરાંત ભગવદ્ ભક્ત હોય ભગવાનનો ભક્ત હોય ભગવાન પરમ તત્વ પરમ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એમાં ભક્તિ હોય અને મુક્તિ માટે હવે યોગ્ય હોય કે એનો પ્રયાસ હોય મુક્તિ માટે પ્રયાસ હોય એનું લક્ષ્ય મુક્તિ હોય એટલે મુક્તિ માટે અધિકારી હોય એટલે હવે મુક્તિ માટે યોગ્ય છે અને અંતિમ જન્મમાં ભગવાનની કૃપાથી કદાચ એનો અંતિમ જન્મ હોય તો એનો અંતિમત્વ કેમ સિદ્ધ થાય કે એમાં ક્યારેય ભ્રમિત ન થઈને એના માર્ગ ઉપર આગળ એ ચાલી શકે એના માટે આ શાસ્ત્રાર્થ પ્રકરણનું નિરૂપણ શ્રી આચાર્યચરણ કરે છે હવે આપણે એની પ્રકાશમાં શ્રી આચાર્યચરણ જે આજ્ઞા કરે છે આપણે શાસ્ત્રાર્થ પ્રકરણ આ રીતે લઈએ છીએ કે ભાઈ મૂળ ટેક્સ્ટને સમજી લઈએ બરાબર વ્યવસ્થિત આપણી ભાષામાં કે એના એક એક શબ્દ સાત્વિકા ભગવદ્ ભક્તા યે મુક્તાઓ અધિકારીના ભગવાન સંભવા દૈવા તેષામ અર્થે નિરૂપ્યતે તો શબ્દાર્થ એક કારિકાથી જ આખો જે શ્લોક જે છે એ આખો અર્થ આપણને સમજાઈ જવો જોઈએ વારંવાર રિપીટ કરીને પણ આપણે સમજી લેવો જોઈએ હવે એની જે વ્યાખ્યા છે આચાર્યચરણ પ્રકાશમાં કરે છે એ પણ આપણે લઈએ છીએ તો એમાં સ્વભાવ પ્રકૃતિ અપેક્ષયા અધિકમ વિહિતમ અલૌકિકમ યે કુર્વંતી તે સાત્વિકાહ સાત્વિક એટલે કેવા સાત્વિક તો કહે છે સ્વભાવ પ્રકૃતિ અપેક્ષા ખાલી સ્વભાવ પ્રકૃતિથી એ સાત્વિક છે એટલું પૂરતું નહીં પણ અધિકમ એનાથી અધિક વિહિતમ અલૌકિકમ જે અલૌકિક વિહિત એટલે કે શાસ્ત્રમાં જે બતાવેલું છે તે એ અલૌકિક તત્વ જે એમાં પરાયણ હોય એ કરવા એ કરતા હોય એ કુર્વંતી તે સાત્વિકાહ તેમાં સ્વભાવ પ્રકૃતિથી જ એ સાત્વિક છે એનાથી આગળ જે અધિકમ વિહિતમ સાત્વિક જે છે અધિકમ વિહિતમ કુર્વંતી એટલે કે જે શાસ્ત્રમાં બતાવેલું જે છે એ બતાવેલી જે ક્રિયાઓ જે છે એ અધિકાધિક કરવાવાળી જેમની વૃત્તિ હોય એટલે વધુમાં વધુ શાસ્ત્ર પ્રમાણે ચાલવાની દાન તપ યજ્ઞ આદિ સ્વાધ્યાય દાન તપ યજ્ઞ આદિ બધામાં એની અધિકાધિક પ્રવૃત્તિ હોય અને ઉપરાંત એ બધા કર્મોને ભગવદ્ અર્પિત કરનારા હોય એ અધિકમ કે ભાઈ ભગવદ્ બધા કર્મ કરે પણ એ બધા કર્મ પ્રભુને અર્પણ કરનારા હોય એ પ્રકારથી એ એવા સાત્વિક જે હોય તે સાત્વિકાહ તત્રાપી ભગવદ્ સેવકાહ ભગવદ્ ભક્તા કહીને ભગવાનની સેવા કરવાવાળા સેવા પરાયણ ભગવાનની સેવામાં પરાયણ હોય તત્રાપી એ નિષ્કામાહ મુક્તો અધિકારની મુક્તિના અધિકારી કોણ છે કે જેને કોઈ કામના રહી નથી નિષ્કામ હોય તૈવ મુક્તાઓ અધિકારી ના મુક્તાઓ અધિકારી મુક્તિમાં અધિકારી કોણ છે કે નિષ્કામ હોય કર્મ કરે છે પણ નિષ્કામ હોય છે ભગવદ્ ભક્ત છે પણ નિષ્કામ છે
ભગવાન પાસેથી કોઈ અપેક્ષા નથી, તે એવા જે મુક્તિમાં નિષ્કામ હોય છે એ મુક્તિમાં અધિકારી હોય છે. અને છેલ્લે તત્રાપી ઈશ્વરીચ્છયા અંતિમ જન્મની જાતા શરીરમ ગહિતવંત તેષામ યથા અંતિમત્વ સિદ્ધ્યતિ તથા ઉપાયો નિરૂપ્યતે. અને આવા બધા સાત્વિક છે, ભગવત સેવક છે અને નિષ્કામ છે. હવે એનાથી આગળ તત્રાપી ઈશ્વરીચ્છયા ભગવાનની ઈચ્છાથી જો એનો અંતિમ જન્મ હોય, શરીર અંતિમ પ્રાપ્ત કર્યું હોય, તેષામ યથા અંતિમત્વ સિદ્ધ્યતિ, એનું અંતિમત્વ જે રીતે સિદ્ધ થાય એ પ્રકારે ઉપાય આ શાસ્ત્રાર્થ પ્રકરણથી એ ઉપાય બતાવવામાં આવશે, જેથી કરીને અંતિમત્વ જે છે અંતિમત્વ બની રહે, ક્યાંક એમાં ફંટાઈ ન જાય, વચ્ચે ક્યાંક એનો દિશા બદલાઈ ન જાય, એના માટે સતત એને માર્ગદર્શન પ્રાપ્ત થાય. એટલા માટે શ્રી આચાર્યચરણ ગુરુ બનીને યોગ્ય દિશા સૂચન કરી રહ્યા છે કે આ રીતે સમજીને આચરણ કરવામાં આવે. સેવાપરાયણ પણ છે, નિષ્કામ પણ છે, ભગવદ્ ભક્ત પણ છે, સાત્વિક જ છે, પણ છતાં પણ કોઈ માયાવાદ આદિ અને બીજા કોઈ અન્ય વાદોમાં ફસાઈ જવાને કારણે કાંઈ એમની અંતિમત્વ અંતિમ જગ્યાએ આવીને પણ ક્યાંક કિનારે આવીને કુશળ તરવૈયો કિનારે આવીને ડૂબી જાય, એમ છેલ્લે ક્યાંક એવું ન થઈ જાય, એટલા માટે શ્રી આચાર્યચરણ આ શાસ્ત્રાર્થ પ્રકરણ નિરૂપણ કરી રહ્યા છે. હવે આગળ વક્તા સ્વસ્ય તાદશ જ્ઞાન પ્રાપ્તો પ્રકારમ આહ ભગવત શાસ્ત્રમાં આજ્ઞાયા. શ્રોતૃ વક્તૃ પ્રશક્તિ નામ યદાપ્તિર અનુકૂળતા. કોઈ પણ વાત જે છે આપતા કોઈ વાક્યમાં ક્યારે આવે, વસ્તુ કોઈ આપણે કહી રહ્યા છીએ એમાં આપતા એટલે કે મોસ્ટ રિલાયેબલ ક્યારે છે? એક તો યોગ્ય શ્રોતા એ યોગ્ય છે, પછી શ્રોતા યોગ્ય છે પણ વક્તા પણ એલિજિબલ હોવો જોઈએ ને. પ્રોફેસર શિક્ષક જેમ વિદ્યાર્થી એલિજિબિલિટી હોય એમ શિક્ષકની પણ એલિજિબિલિટી હોવી જોઈએ કે એને શું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું. અત્યારે પણ એમ કહે છે કે પ્રોફેસર બનવા માટે, લેક્ચરર બનવા માટે પીએચડી વગેરે ડોક્ટરેટ હોવું જોઈએ. વિદ્યાર્થીની પણ લાયકાત છે એમ આ જ્ઞાન આપનારની પણ લાયકાત છે. તો શ્રી આચાર્યચરણ કહે છે કે મારી આ જે વાણી જે છે આ ગ્રંથ જે છે એમાં તમે રિલાયેબલ એ કેવી રીતે છે, શા માટે આપ્ત છે આ વાણી, શા માટે આપ્ત છે? એનું કારણ છે કે શ્રોતૃ વક્તૃ પ્રશક્તિ નામ યદાપ્તિર અનુકૂળતા. એ નિર્ણય પ્રમાણે કે જ્યારે વક્તા શ્રોતા અને પ્રસંગ ને અનુસાર કોઈ કહેવામાં આવેલી વાત જે છે એમાં આપતા હોય છે, એટલે કે રિલાયેબલ, એકદમ એની ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ એવી વાત હોય છે કે શ્રોતા યોગ્ય છે, વક્તા પણ એવા યોગ્ય છે અને એવો પ્રસંગ છે કે જ્યાં એ વસ્તુ આપણે કહેવી જોઈએ. એ જગ્યાએ કહેવાયેલી વાત જે છે આ બધી અનુકૂળતાથી જ્યારે કહેવાયેલી વાત હોય છે એ વાતની અંદર એકદમ આપતા પ્રાપ્ત થાય છે. એટલે આચાર્યચરણ એ પ્રકાર બતાવે છે કે પેલા અધિકારી કોણ છે, સાથે સાથે જે આ વક્તા છે, આ શાસ્ત્ર કહી રહ્યા છે, આ શાસ્ત્રાર્થ પ્રકરણ આપશ્રી કહી રહ્યા છે, એમણે કેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એનો પ્રકાર અહીં બતાવવામાં આવી રહ્યો છે. એટલે વક્તાની પોતાની અધિકારીતા નિરૂપણ થઈ રહ્યું છે. વક્તા સ્વસ્ય તાદૃશ જ્ઞાન પ્રાપ્તો પ્રકારમ આહ આ જ્ઞાન પ્રાપ્તિમાં વક્તાનો જે પ્રકાર જે છે એ એમણે કેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ પ્રકાર અહીં બતાવવામાં આવે છે કે ભગવત શાસ્ત્રમાં આજ્ઞાય વિચારે છે પુનઃ પુનઃ યદુત્તમ હરિણા પશ્ચાત સંદેહ વિનિવૃત્તયે. ભગવત શાસ્ત્રોનો વારંવાર ભગવત શાસ્ત્રોને જાણીને વારંવાર એનો વિચાર કરવામાં આવ્યો છે. એક વસ્તુનો જ્યારે વારંવાર વિચાર કરવામાં આવે, એકવાર શાસ્ત્ર ભણવાથી સમજાય વાત નથી પણ વારંવાર એનું મનન વિચાર કરવો આવશ્યક છે. યદુત્તમ હરિણા પશ્ચાત, અને આપણે જે વાંચીને જે નિર્ણય કર્યો છે એ નિર્ણયમાં પણ આપતા નથી. જો ભગવાનને જે નિર્ણય કર્યો છે એની સાથે એ સુસંગત ન હોય તો આપણો નિર્ણય જે છે એ રિલાયેબલ નથી, યોગ્ય બધાએ અનુસરણ કરવા જેવું નથી હોતું. એટલે ભગવાન શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યચરણ આજ્ઞા કરે છે કે યદુત્તમ હરિણા પશ્ચાત, ભગવાને જે રીતે નિર્ણય આપ્યો છે પશ્ચાત સંદેહ વિનિવૃત્તયે, અને ભગવાને જે સંદેહ નિવૃત્તિ માટે જે ભગવાને જે નિર્ણય આપેલો જે છે એ નિર્ણય સાથે સુસંગત હોય એ રીતે આ શાસ્ત્ર કહેવામાં આવી રહ્યું છે. આ શાસ્ત્રમાં જે વાત કહેવામાં આવી રહી છે શાસ્ત્રાર્થ પ્રકરણમાં, એ ભગવાને જે સંદેહ નિવૃત્તિ કરીને જે નિર્ણય આપ્યો છે ભગવાન જગન્નાથજીએ, એક આગળ એ શ્લોકનું પણ આગળ વર્ણન કરવામાં આવે છે. એ શ્લોક પ્રમાણે ભગવાન જગન્નાથજીએ જે નિર્ણય આપ્યો છે એનાથી આ વાત સુસંગત હોવાથી આપણો જે નિર્ણય જે છે એને ભગવાનનું પણ એમ
ઓથેન્ટિકેશન ભગવાન પણ એને ઓથેન્ટિકેટ કરે છે કે ભગવાનનું પણ વચન આના ઉપર પ્રમાણ છે કે ભગવાનની પાછી મોહર છે આની ઉપર કે આ જે નિર્ણય છે એ યોગ્ય છે એટલે આ પ્રકારથી આ શાસ્ત્રાર્થ પ્રકરણમાં જે બતાવેલી વાત જે છે એ ભગવત શાસ્ત્રો ઉપર આધારિત છે એના પુનઃ પુનઃ વિચાર અને એના ઉપર ભગવાન સંદેહ નિવૃત્તિ માટે જે ભગવાને જે વચન કહ્યું છે એનાથી એની સંગતિ કરીને આ કહેવામાં આવેલી વાત છે એટલે આનાથી વધારે સચોટ વાત બીજી કોઈ હોઈ શકે નહીં એટલો દૃઢ વિશ્વાસ ઉત્પન્ન થઈ જાય આ વાણીમાં એટલે આ વાણીનું આપણે એ રીતે અધ્યયન કરવું જોઈએ અન્યથા અનાપતત્વમ સ્યાત મહાપુરુષ કહે છે કે જો આ રીતે શ્રોતૃ વક્તૃ શ્રોત્રી વક્તૃ પ્રશક્તિનામ જો એ અનુસાર કહેવામાં ન આવેલી વાત હોય કે વક્તા પણ યોગ્ય શ્રોતા પણ યોગ્ય અને પ્રસંગ યોગ્ય છે ત્યારે કહેવામાં આવેલી વાત જે છે યોગ્ય છે તો અહીં મહાપુરુષ કહે છે કે મેં આજે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કેવી રીતે પ્રાપ્ત કર્યું છે કે ભગવત શાસ્ત્રોનો વારંવાર વિચાર કર્યા વગર કહેવાયેલી વાત જે છે એ આપત નથી યોગ્ય નથી અનુસરણ કરવા જેવી હોતી નથી જેમ આ લોકો ક્યારેક કોઈ વાત ગીતાની રામાયણની ભાગવતની વાંચી અને બોલી દેતા હોય છે ડાયરાની જેમ ત્યાં એમાં આપતા નથી ભલે એ રામાયણ મહાભારતની વાત હોવા છતાં પણ ભાગવતની વાત હોવા છતાં પણ એમાં આપતા નહીં આવે કારણ કે એમણે જે નિર્ણય કર્યો છે એ પોતાનો મનગઢત કરેલો નિર્ણય છે એ ભગવત શાસ્ત્રનો વિચાર અને ભગવાનનો જે નિર્ણય છે એની સાથે એની સંગતિ કરીને કહેવામાં આવેલી આ વાત નથી એટલે મહાપુરુષ કહે છે અન્યથા જો એ રીતે ન હોય તો જે અત્યારના કથાકારો ઉપદેશકો જે ચાલી નીકળ્યા છે અને પોતાના નિર્ણય કરી રહ્યા છે શાસ્ત્રો પર ગમે એમ પ્રવચન કરી રહ્યા છે એમાં અનાપતત્વમ સ્યાત એમાં આપતત્વ નથી એટલે એ વાણીમાં આપતત્વ કેવી રીતે આવેલું છે શ્રી મહાપ્રભુ અને આચાર્યોની વાણીમાં આપતત્વ કેવી રીતે છે તો કહે છે ભગવત શાસ્ત્રમ ભાગવતમ ગીતા પંચરાત્રં ચ ઇતિ આ બધા જે ભગવત શાસ્ત્રો છે ભાગવત ગીતા પંચરાત્ર આદિ એ ભગવત શાસ્ત્રો જે છે તસ્ય સર્વતો જ્ઞાનમ ભગવત કૃપાદિના ઇતિ શેષઃ આ બધું જ જ્ઞાન એમનું સંપૂર્ણ જ્ઞાન આ શાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન એ પણ પોતાની બુદ્ધિથી નહીં પોતાના સામર્થ્યથી નહીં આચાર્યચરણ એટલા સમર્થ હોવા છતાં જે આપણે કીધું આગળ કે આચાર્યચરણ પોતાને અગ્નિ તરીકે કહે છે ભગવાન મુખારવિંદ રૂપ અગ્નિ તરીકે પોતાને વર્ણન કરે છે છતાં પણ એમ આજ્ઞા કરી રહ્યા છે પોતે ભગવાન સાક્ષાત કદાચ આપણે જે વલ્લભાચાર્યના શિષ્યો સાક્ષાત એમને ભગવાનના મુખારવિંદ રૂપ માને છે બીજા કદાચ ન માને તો કોઈ ચિંતાની વાત નથી પણ છતાં એ કહે છે કેવી રીતે આ મેં છે હું સામર્થ્યવાન છું મેં શક્તિ મેળવેલી છે એમ નહીં ભગવત કૃપાથીના ભગવાનની કૃપાથી આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું છે તથાપિ આપ છતાં પણ કહે છે કે હું કહી દઉં ગમે એમ કે મેં આ કહ્યું છે ભગવત કૃપાથી મને જ્ઞાન પ્રાપ્ત થયું છે છતાં પણ એ આપતો નથી એટલે કે એના ઉપર વિશ્વાસ કરવા જેવું નથી તથાપિ આપાત પ્રતિપન્નમ ન પ્રમાણમ ઇતિ વિચારમ આહ પુનઃ પુનઃ નિશ્ચયાનંતરમ અપી ક્યારેક કોઈ વસ્તુ જોઈ લીધી આપાત પ્રતિપન્નમ ક્યારેક એ વાંચતા વાંચતા ખ્યાલમાં આવી ગયું તે પ્રમાણ નથી હોતું એટલા માટે કીધું છે મેં વારંવાર પુનઃ પુનઃ એક નિશ્ચય થયા આપણે છે અને વારંવાર એનો વિચાર કર્યો છે એક વસ્તુનો વારંવાર વિચાર કરીને નિશ્ચયાનંતરમ અપી એ નિશ્ચયાનંતર પણ વારંવાર એનો પુનઃ પુનઃ એક વસ્તુ નિશ્ચય થઈ આપણે એને પુનઃ પુનઃ એને ચેક કરી છે પુનઃ પુનઃ એનો વિચાર કર્યો છે અને કેટલો પ્રયત્ન કરીને શ્રી આચાર્યચરણ આપણને આ ગ્રંથો આપેલા છે નનુ સતશોપી વિચારિતમ જીવ બુદ્ધ્યા અપ્રમાણ કદાચિત ભવતી તદર્થમ આહ પોતાને કેટલી આપની અંદર દીનતા એ પ્રકટ થઈ રહી છે કે ભાઈ કદાચ વારંવાર હજારો વખત તમે વિચાર્યું હોય સેંકડો વાર વિચાર્યું હોય છતાં પણ જીવ બુદ્ધિ તો જીવ બુદ્ધિ જ છે પોતાની જીવ બુદ્ધિથી વિચારેલું હોય તો એ અપ્રમાણ હોઈ શકે છે એટલે તદર્થમ આહ યદુક્તમ હરિણા ભગવાન શ્રી જગન્નાથજીએ જે વાક્ય કહ્યું છે જે પ્રસિદ્ધ છે બહુ કે સર્વ દુઃખ હરતા શ્રી જગન્નાથેન શ્રી પુરુષોત્તમ સ્થિતેન મોહક સર્વશાસ્ત્રોત્પત્તિ અનંતરમ નન નિર્ધારક વાક્ય મુક્તમ તદપી જ્ઞાત્વા મોહક શાસ્ત્ર બધા ઉત્પન્ન થયા ભગવદ ઈચ્છાથી કે મોહક શાસ્ત્ર આસુરોને મોહિત કરવા માટે એ મોહક શાસ્ત્ર ઉત્પન્ન થયા અને મોહક શાસ્ત્ર ઉત્પન્ન થયા પછી સાચું શાસ્ત્ર શું સાચો નિર્ણય શું એ પણ પાછું ભગવાને કરેલો છે એ જગન્નાથજીની એક આખ્યાયિકામાં પ્રચલિત છે કે મોહક શાસ્ત્ર ઉત્પન્ન થયા પછી બહુ વાત થયો અને ત્યારે કાંઈ નિર્ણય ન થયો ત્યારે રાજાએ જગન્નાથજીની સન્મુખ કાગળ અને કલમ રાખી દીધા અને આ જગન્નાથજીનો નિર્ણય પૂછ્યો ત્યારે જગન્નાથજીએ એક શ્લોક લખીને આપ્યો છે એનાથી નિર્ધારણ થાય છે કે એને અનુસાર જો તમારો નિર્ણય હોય
तो ये मान्य है कारण के भगवानी संमति भगवानी अंदर मोहर है। तो कहे तदेव आह शास्त्रम एकम शास्त्रम ये वाक्य शू है भगवान निर्धारक वाक्य जगन्नाथ जी नु तो कहे एकम शास्त्रम देवकी पुत्र गीतम एको देवो देवकी पुत्र एव मंत्रोप्येकस्तस्य एकस्तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा। एक शास्त्र सौथी मुख्य शास्त्र एक नो अर्थ के एक शास्त्र छे वो नहीं बधा शास्त्रों में मुख्य शास्त्र छे भगवान देवकी पुत्र गायेली गीता। एको देवो देवकी पुत्र एव हाँ देव सौथी मोटा कौन मुख्य देव कौन सौथी मोटा देव कौन परात्पर तत्व शू तो कहे छे देवकी पुत्र एवं कृष्ण मंत्रोप्येकस्तस्य नामानि यानि अने मंत्र जे छे एमनु नाम जे छे सौथी मोटो मंत्र छे ज्यां भगवान कृष्णनो कोई पण नाम होय ए मंत्रात्मक छे सौथी मोटो मंत्र छे अने कर्म क्यों सौथी मोटो के ए भगवान श्री कृष्णनी सेवा तस्य देवस्य सेवा ए सौथी मोटो कर्म छे। हवे अत्र आख्यायिका आख्यायिका पारंपर्यात एव अवगंतव्या आज आव परंपरा थी जे जगन्नाथ जी अंदर नोटेड थे आख्यायिका है कि मोक्ष शास्त्र उत्पन्न थया पछी भगवान निर्णय पूछवा आयो त्यारे भगवान आ निर्णय आप्यो एकम शास्त्रम देवकी पुत्र गीतम पहला पण आप्यो तो आचार्य चरण वक्त में पण आचार्य चरणे आ निर्णय आचार्य चरण ने पण प्राप्त थयो जगन्नाथ जी पासे थी एकम शास्त्रम देवकी पुत्र गीतम एको देवो देवकी पुत्र एव मंत्रोपिकस्तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा। तो कहे अत्र आख्यायिका पारंपरिया देव परंपरा थी आख्यायिका चाली रही है ये जानवी जो ये आख्यायिका ये कि राजाए जगन्नाथ जी सन्मुख पत्र राखी अने कलम राखी अने निर्णय पूछो तरह जगन्नाथ जी आ श्लोक आप फरी एम शंका करी ए ब्राह्मण वगैरह जे मोक्षशास्त्र ने प्रचार करता था एमने कीधु तमें लखी लीधु तो फरी पाछो कागर ने कलम जगन्नाथ जी राखी तो जगन्नाथ जी कीधु ये श्लोक पण बहु विचारणीय छे यह पुमान पितरम द्वेष्टि तन विद्यात अन्य रेतसम जे पोताना पितानो द्वेष करतो हो ए पुत्र कोई बीजाथी उत्पन्न थयेलो छे पिताथी नहीं अने यह पुमान श्री हरिम द्वेष्टि जे भगवानो द्वेष करतो हो ए तो कोई म्लेच्छ चांडाल अंत्यज ना थी उत्पन्न थयेलो मानवो जोईए ए भगवान ए निर्णय पर त्यां आपेलो छे। गीतायाम भगवद्वाक्यान्येव शास्त्रम इति अर्थ गीताजी अंदर जो बधा वक्यों से भगवान ना जे कृष्ण वक्यों से ए शास्त्र छे एकम शास्त्रम देवकी पुत्र गीतम अगर एमां धृतराष्ट्र उवाच पण छे अर्जुन नी शंका पण छे वगैरह तो शास्त्र शुं छे भगवद वाणी छे ए शास्त्र छे। वेदानाम अपि तदुक्त प्रकारेण अर्थ निर्णय वेदों निर्णय पण एज प्रकारे गीताजी में कहू प्रमाण वेद ना निर्णय थाय त्यारे तमे वेद ना साचो अर्थ तारवो छे एम समझी शकाय वेद ने जाचे तमे तमारी बुद्धि थी निर्णय कर्यो छे प्रमाण नथी पर गीताजी ना आधारे तमे वेद ने एने संकलन करीने गीताजी द्वारा ए वेद ने तमे समझो गीता वाक्य अनुसार तमे वेद ने समझो त्यारे ज वेद ना वाक्य तमने साचा अर्थ वेद ना वाक्य नो पण ए जाणवामां आवे त्यारे ज एनो अर्थ निर्णय थई शके। उपास निर्धारम आह उपास्य कोण छे निर्धार करो भगवान केवी रीते करो छे शास्त्र नो निर्धार करो भगवान के वेद शास्त्र तो छे पर गीता ना आधारे तमे वेद शास्त्र ने जो त्यारे वेद नो अर्थ तमने समझाय एटले एकम शास्त्रम देवकी पुत्र गीतम एटले वेदानाम अपि तदुक्त प्रकारे ने अर्थ निर्णय वेदों नो अर्थ पण गीताजी ना अनुसार करवो जोईए। उपास निर्धारम आह उपास्य कोण छे तो के एको देवो देवकी पुत्र एव मूलभूतो अयम इति मूलभूत जे कोण छे एक देव कोण मूलभूत परम तत्व तो कहे छे एक कृष्ण छे। सर्वदा स्मरणार्थम साधनम आह भगवान सर्वदा स्मरण करवा माटे क्यों साधन छे तो कहे छे मंत्र क्यों छे के एनु नाम मंत्रोप्ये कहेति कर्तव्यम आह तस्य इति कर्तव्य शू छे तो के एनी सेवा। न मनुष्यत्वेन ज्ञातव्येति आह देव शू काम कीधुं एको देवो देवकी पुत्र एव तो कहे छे के मनुष्य रूपे क्यारे जोवुं जोईए नहीं सामान्य मनुष्य रूपे क्यारे भगवान ने जोवा नहीं। सेवैव कर्तव्य सेवा ज कर्तव्य छे भगवान नी सेवा ज कर्तव्य छे एटले समझी लेवुं जोईए कि शास्त्रों ने समझीने पण आपणे करवानुं छे शुं भगवान नी सेवा पर प्रभु नी सेवा करवा माटे ज शास्त्र अध्ययन थई रह्युं छे एटले सेवा ज कर्तव्य रूप में प्राप्त थाय छे एटले आचार्य निष्कर्ष आपी रह्या छे शास्त्रम अवगत्य मनोवाक देहेहि कृष्ण सेव्य शास्त्र ने जाणीने
આપણે કૃષ્ણ સેવા કરવાની છે, કૃષ્ણ સેવામાં આપણી દ્રઢતા થાય એના માટે શાસ્ત્ર ઉપકારી છે, શાસ્ત્રને જોઈને કૃષ્ણ જ સેવ્ય છે એ નિર્ણય થાય છે. એટલે શાસ્ત્ર ભણીને ખાલી ખાલી જ્ઞાન વગાડવા માટે શાસ્ત્ર ભણવામાં આવશે તો અજીર્ણ થશે, અભિમાન ઇત્યાદિ અહંકાર દોષથી ગ્રસિત થઈ જશું, પણ સેવામાં વિનિયોગ કરવાનો છે, બીજાને સેવામાં પ્રેરણા આપવાની છે. ભગવત સેવા કરવાથી જ એ શાસ્ત્ર જે છે, નહીં તો પછી અજીર્ણ થાય અને જ્ઞાનનો ઓળખ બધે બહાર આવવા માંડે, ભવન થવા માંડે જ્ઞાનનું, પણ અહંકાર દોષથી ગ્રસિત થઈ જવામાં આવે એ શાસ્ત્ર જો જ્ઞાનનો સેવામાં ઉપયોગ કરવામાં ના આવે તો. અત્યારે વોટ્સએપ વગેરેમાં લખવા, ફેસબુક વગેરે લખવામાં જ પછી એનો ઉપયોગ થઈ જાય, ભગવત સેવામાં ઉપયોગ નહીં થાય. તો શાસ્ત્ર સમજીને પણ દ્રષ્ટિ આપણે રાખવાની છે, શું શાસ્ત્ર અવગત્ય મનોવાક દેહી કૃષ્ણ સેવ્ય, શાસ્ત્રને જોઈને કૃષ્ણની જ સેવા કરવાની છે, એ અહીં અર્થ પ્રકટ થાય છે. હવે આ જે શાસ્ત્રાર્થ જે છે એવમ સ્વયં જ્ઞાત્વા, આજે સ્વયં પોતાને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ બીજાને પણ સમજાવવું છે તો કઈ પ્રકારથી સમજાવવું જોઈએ? તો કહે છે એવમ સ્વયં જ્ઞાત્વા લોકજ્ઞાપનાર્થમ શાસ્ત્રમ કથયન બુદ્ધિશોકર્યાર્થમ પ્રકરણત્રયમ ઇતિ. પોતે આ શાસ્ત્રના અર્થ નિશ્ચય જાણી લીધો, હવે લોકજ્ઞાપનાર્થમ શાસ્ત્રમ કથયન, આ શાસ્ત્રને હવે લોક બીજાને કહેવું છે તો બુદ્ધિશોકર્યાર્થમ પ્રકરણત્રયમ, તો આ જ એક વસ્તુ શાસ્ત્રનો સિદ્ધાંત જે કંઈ છે સમજી લીધો છે, હવે એને ત્રણ પ્રકરણ કરીને બુદ્ધિને આપણે શાંતિથી સમજી શકીએ એટલા માટે ત્રણ પ્રકરણ કરીને આ વાતને સમજાવવા. જે જ્ઞાન છે પૂરેપૂરું એ જ્ઞાન ભગવત કૃપાથી જે પ્રાપ્ત થયું છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાક દેહી કૃષ્ણ સેવ્ય, એ બીજાને દ્રઢ કરવા માટે ત્રણ પ્રકરણથી સમજાવવામાં આવશે. તો કે ઇત્યાકલ્ય સતતમ શાસ્ત્રાર્થ સર્વનિર્ણય શ્રી ભાગવત રૂપંચ ત્રયમ વચમી યથામતિ. ઇત્યાકલ્ય આ રીતે શાસ્ત્રને સમજીને હવે સતતમ, એટલે એમાં કોન્ટ્રાડિક્શન ન આવે એવી રીતે, એ રીતે શાસ્ત્રાર્થ સર્વને અને ભાગવતાર્થ એમાં કોઈ કોન્ટ્રાડિક્શન નથી આવતું, એ રીતે ત્રણ પ્રકરણ કહેવામાં આવી રહ્યું છે. ત્રયમ વચમી યથામતી, આ ત્રણ પ્રકરણ હોવા આગળ આ વાતને સમજાવવા માટે આ ત્રણ પ્રકરણથી હું આ તત્વાર્થિક નિબંધ ગ્રંથ કરું છું. સતતમ ઇતિ મધ્યે વિરોધી જ્ઞાન અભાવ, મધ્યમાં કોઈ કોન્ટ્રાડિક્શન આવે નહીં એ રીતે સતત કહેવામાં આવ્યું છે કે આ જ્ઞાન ઇતિ આકલ્ય સતતમ, આ રીતે આકલન કરીને આ જાણીને વચ્ચે કોઈ વિરોધી જ્ઞાન ઉત્પન્ન ન થાય એ રીતે ત્રણ પ્રકરણ કહેવામાં આવે છે. શાસ્ત્રાર્થ સર્વનિર્ણય અને શ્રી ભાગવત રૂપ, એટલે શાસ્ત્રાર્થ પ્રકરણ પહેલું પ્રકરણ, બીજું પ્રકરણ જે છે સર્વનિર્ણય, ત્રીજું પ્રકરણ શ્રી ભાગવત છે ભાગવતાર્થ પ્રકરણ. અને આ ત્રણેય પ્રકરણ હું યથામતી શ્રી આચાર્યને આજ્ઞા કરે છે કે હું યથામતી એ ત્રણ પ્રકરણ કહીશ. સતતમિતિ મધ્યે વિરોધી જ્ઞાન અભાવ, વચ્ચે કોઈ વિરોધી જ્ઞાન ઉત્પન્ન થાય એ રીતે કહેવામાં આવશે, આ એક જ વાતમાં કોઈ કોન્ટ્રાડિક્શન ન આવે એ રીતે કહેવામાં આવે છે. શાસ્ત્રાર્થો ગીતાર્થ, શાસ્ત્રાર્થ એટલે ગીતાનો અર્થ, કારણ કે વેદાદિ શાસ્ત્રને પણ ગીતાના આધારે જોવાનું છે. આ ગીતાનો જે અર્થ જે છે એ શાસ્ત્રાર્થ છે. સર્વસ્યાપી જ્ઞાનાદેહે નિર્ણયે દ્વિતીય, અને સર્વ જે તત્વોનું જે જ્ઞાન જે છે એનો નિર્ણય, એ સર્વનિર્ણય જ્ઞાનાદેહે નિર્ણય, સર્વનું જ્ઞાન, સર્વ તત્વોનું જે જ્ઞાન એનો નિર્ણય એ સર્વનિર્ણયમાં કરવામાં આવે છે. સર્વસ્યાપી જ્ઞાનાદેહે નિર્ણયે દ્વિતીય, સર્વનિર્ણય પ્રકરણ બીજું પ્રકરણ છે, સર્વનિર્ણય પ્રકરણ છે. અસંભાવના વિપરીત ભાવના નિવૃત્ત્યર્થમ દ્વિતીયમ, બીજું પ્રકરણ શું કામ છે? અસંભાવના અને વિપરીત ભાવનાની નિવૃત્તિ, આ બહુ જરૂરી છે. શાસ્ત્રની અંદર અસંભવ, આ વસ્તુ આપણી બુદ્ધિથી આપણને એવું લાગે છે કે આ અસંભવ છે, પણ આપણા બુદ્ધિથી અસંભવ હોઈ શકે, લૌકિક વ્યક્તિના સામર્થ્યથી એ અસંભવ હોઈ શકે, પણ શાસ્ત્રમાં આપણે જ્યારે અસંભાવના કરીએ છીએ ત્યારે શાસ્ત્રની અંદરથી આપણને જે લાભ પ્રાપ્ત થવો જોઈએ એ થતો નથી. આ દોષ છે, બે દોષથી બચવું પડે છે, અસંભાવના અને વિપરીત ભાવના. સર્વથા અસત્વ બુદ્ધિ અસંભાવના, આવું હોઈ શકે નહીં
મોટા ભાગે એવું કે પુરાણમાં આમ કીધું છે આવું હોઈ શકે નહીં ભાઈ, અત્યારે ન હોઈ શકે, સામાન્ય વ્યક્તિના સામર્થ્યથી ન હોઈ શકે, પણ અન્ય કલ્પોમાં કોઈ કલ્પમાં કોઈ એવી સૃષ્ટિ હોય અથવા દેવોના સામર્થ્ય હોય અથવા ભગવત સામર્થ્ય હોય ત્યાં એ શક્ય છે, અને ત્યાં અસંભવ નથી. જે વસ્તુ આપણા માટે અશક્ય કે અસંભવ હોય એ બધા માટે અસંભવ માની લેવું એ દોષ છે. એમાં ભગવાન જ્યારે આપણે કહી રહ્યા છીએ સર્વ સામર્થ્યયુક્ત છે કે પોતાનો સંકલ્પ કરીને આ સૃષ્ટિ પ્રકટ કરતા હોય તો એની માટે અસંભવ કેવી રીતે હોઈ શકે? કોઈ વાત આપણી માટે અસંભવ હોઈ શકે? જેમ કે સામાન્ય રીતે વાત કરીએ, સામાન્ય વ્યક્તિ આપણામાં સામર્થ્ય ન હોય તો આપણને એ વસ્તુ કોઈ અત્યારે આપણે જોઈએ છીએ યોગીઓ છે, કોઈ કસરત કરવાવાળા છે, કોઈ જિમ્નેસ્ટિક કરવાવાળા જે હોય છે, એ લોકો જે શરીરને જે રીતે વાળી શકતા હોય, જે રીતે એ પોતાનું શરીરને વાળી શકતા એ આપણે ન વાળી શકીએ તો આપણી માટે જે વસ્તુ અસંભવ છે પણ એની માટે અસંભવ નથી. 3-4 કલાક શીર્ષાસનમાં ઊભું રહેવું કોઈ માટે શક્ય હોઈ શકે? કોઈ પ્રેક્ટિસથી, યોગ બલથી કે એ રીતે એને સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો એના માટે શક્ય છે, પણ આપણા માટે સંભવ નથી. તો આપણે કહેતું નહીં હું ન ઊભી શકું તો એ સંભવ નથી કે એ પણ ન કરી શકે. બરાબર, આપણી માટે કોઈ વસ્તુ સંભવ ન હોય પણ વૈજ્ઞાનિકોએ જે શોધ કરી છે આપણી માટે સંભવ નથી, આપણી બુદ્ધિથી સંભવ નથી તો એની બુદ્ધિથી સંભવ છે, તો ત્યાં આપણે માનવું પડશે કે એમની બુદ્ધિ આપણી બુદ્ધિમાં જે વસ્તુ નથી ફિટ થતી તો આપણે કહી દઈશું કે નહીં એ હોઈ શકે નહીં. આ પ્યોર બાલિશતા કહેવાય, અજ્ઞાનતા કહેવાય. એટલા માટે શાસ્ત્રોની અંદર જ્યારે કોઈ વાત આવે છે ત્યારે આપણે સમજ જોઈએ કે ક્યાં કોન્ટેક્સ્ટમાં કહેવામાં આવ્યું છે, કોના માટે કહેવામાં આવ્યું છે, ક્યાં કાલમાં કહેવામાં આવ્યું છે, ક્યાં પ્રસંગમાં કહેવામાં આવ્યું છે, કોને કહી છે, કોણે કોના માટે કહી છે, આ બધો વિચાર કરીને આપણે જ્યારે જોશું તો અસંભાવના દોષ જે છે એ બહુ શાસ્ત્ર અધ્યયનની અંદર હંમેશા બધા લોકોને બધી કલ્પના લાગે, કોઈ ટૂંકાબાજી લાગે, એનું કારણ શું છે કે અસંભાવના દોષ આપણે માનતા હોઈએ છીએ. એ નિવૃત્ત કરવા માટે શ્રી આચાર્ય ચરણે આપણે માટે પુરાણને સમજવા માટે, પુરાણની કથા ભગવાનની લીલાને સમજવા માટે અસંભાવના દોષથી બચવું જોઈએ, એના માટે સર્વનિર્ણય પ્રકરણમાં અસંભાવના અને વિપરીત ભાવનાની નિવૃત્તિ કરવા માટે, એ વિપરીત ભાવના એટલે અન્યથા સત્વ બુદ્ધિ થી વિપરીત ભાવના, જે વસ્તુ જેમ છે નહીં પણ એનાથી વિપરીત રીતે સમજીએ, એમ જ્યાં જે રીતે કહેવાયેલી છે એનાથી વિપરીત પ્રકારથી સમજવી એ વિપરીત ભાવના છે. આ બે દોષ જે છે અસંભાવના અને વિપરીત ભાવના, એ દોષથી બચવું અને એના માટે સર્વનિર્ણય ગ્રંથ શ્રી આચાર્યચરણે લખેલો છે. ત્યાં એ વસ્તુની વિસ્તારથી એ પ્રકરણ સમજી લેવામાં આવશે સર્વનિર્ણય પ્રકરણ, તો અસંભાવના અને વિપરીત ભાવના જે આપણી અંદર ઘર કહેલી વસ્તુ છે એ દૂર થઈ જશે. અને શાસ્ત્રાર્થ છે સંક્ષેપ રૂપત્વાદ વિસ્તારાર્થમ ભાગવત રૂપમ તૃતીયમ પ્રકરણમ. અહીં શાસ્ત્રાર્થ છે સંક્ષેપ રૂપત્વાદ, અહીં જે સંક્ષેપથી શાસ્ત્રાર્થ જે કહ્યો છે એ વિસ્તારથી શ્રીમદ ભાગવતના પ્રકરણમાં કહેવામાં આવશે. ભાગવત રૂપમ તૃતીય પ્રકરણ, ત્રીજું પ્રકરણ ભાગવતાર્થ છે, ત્યાં ભાગવતનો વિસ્તારથી ત્યાં વિચાર કરવામાં આવશે. યત્ર ભાગવતમ નિરૂપ્યતે, ત્યાં ભાગવતનું વિસ્તારથી નિરૂપણ થશે. ચકારાત મીમાંસાદ્વયમ ભાષ્યમ પ્રકરણાની ભાગવત ટીકા ચ ગ્રહિતા ત્રયમ એતદ ઉપદેશ ન્યાયેન કથયામિ. મીમાંસાદ્વય ભાષ્યમ, ચકારથી લેવું પડશે, બે મીમાંસાના ભાષ્ય છે. આચાર્યને પૂર્વ મીમાંસાનું ભાષ્ય પણ રચેલું છે પણ અત્યારે થોડી કારિકાઓ પ્રાપ્ત થાય છે પણ ભાષ્ય પ્રાપ્ત થતું નથી. મીમાંસાદ્વય ભાષ્યમ, પૂર્વ મીમાંસાનું ભાષ્ય એટલે કર્મકાંડનું વિષયક જે સૂત્રો જે છે પૂર્વ મીમાંસાના જૈમિનીના એના ઉપરનું ભાષ્ય, અને ઉત્તર મીમાંસા ઉત્તરકાંડના જે બ્રહ્મસૂત્રો જે છે એનું ભાષ્ય પણ આચાર્યને અણુભાષ્ય કહેલું છે જે પ્રાપ્ત છે. ઉપરાંત પ્રકરણ ગ્રંથો, ષોડશ ગ્રંથો વગેરે અને ભાગવતની ટીકા, સુબોધની સૂક્ષ્મ ટીકા આદિ એ સમજવી જોઈએ. અને ત્રયમ એતદ, અને આ જે છે ત્રણેય પ્રકરણ જે છે એ આપણને બરાબર સમજાય, ઉપદેશ ન્યાય ને કથયામી, સમજાય એવી રીતે, બીજાને સમજાય એ પ્રકારથી એ ત્રણેય પ્રકરણમાં આ ચર્ચા કરવામાં આવશે. પરિભાષામ આહ, હવે કોઈ શાસ્ત્રને સમજવું છે તો પરિભાષાને પણ સમજવી પડશે, એટલે કે કંઈક ટર્મિનોલોજી હોય છે શાસ્ત્રાર્થની પરિભાષા, કે કઈ શાસ્ત્રમાં શું કહેવામાં આવે છે એ પરિભાષાનો ઉલ્લેખ પણ અહીં કરવામાં આવે છે. પરિભાષામ આહ ઇતિ સાર્થેન વેદાંતે ચ સ્મૃતૌ બ્રહ્મલિંગમ ભાગવતે તથા બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાંતિ શબ્દતે ત્રિતયે ત્રયમ વાચ્યમ ક્રમેણેવ મયાત્રહી. વેદાંત એટલે કે ઉપનિષદની અંદર જે પરમ તત્વ જે છે એને બ્રહ્મ સંજ્ઞા આપવામાં આવ્યું છે, બ્રહ્મ કહેવામાં આવ્યું છે.
સ્મૃતિઓમાં એ બ્રહ્મ જે પરમ તત્વ છે એ તત્વને સ્મૃતિઓમાં પરમાત્મા કહેવાય છે, બ્રહ્મ પરમાત્મા. અને ભાગવતની અંદર એને ભગવાન તરીકે વર્ણન કરવામાં આવે છે. અહીં ત્રણ પ્રકરણની અંદર પણ શાસ્ત્રાર્થ પ્રકરણમાં એ બ્રહ્મ તરીકે, સર્વનિર્ણયમાં પરમાત્મા તરીકે, અને ભાગવતની અંદર ભાગવતાર્થ પ્રકરણમાં એમને ત્યાં ભગવાન તરીકે નિરૂપણ કરવામાં આવે છે. નિર્ગલિત વસ્તુ જ્ઞાપકમ, શાસ્ત્રમાં જે નિર્ગલિત વસ્તુ જે છે તેમાંથી જે નીકળતું જે સારાંશ જે પરમ જે તત્વની જે વાત ત્યાં કહેવામાં આવેલી છે તે લિંગમ બ્રહ્મ ઇત્યાદિ પદમ, એ ઇત્યાદિ પદમ એટલે કે જ્યાં એ બ્રહ્મ જે નિર્ગલિત વસ્તુ જ્ઞાપકમ લિંગમ બ્રહ્મ ઇત્યાદિ પદમ તત્ર સિદ્ધ, ત્યાં બ્રહ્મ આદિપદ ત્યાં જે નિર્ગલિત વસ્તુ જે શાસ્ત્ર જે છે જેમ કે વેદનું વેદાંત છે ત્યાં નિર્ગલિત વસ્તુ જ્ઞાપકમ પદ જે છે બ્રહ્મ છે, એટલે એમાંથી નીકળતો સારરૂપ તત્વરૂપ જે છે એ બ્રહ્મ છે. શ્રુતિઓમાં એ પરમાત્મા છે, એ પરમ તત્વ જે છે કે જેની ચર્ચા ત્યાં થઈ રહી છે એ પરમાત્મા કહેવાય છે, અને ભાગવતમાં એ ભગવાન કહેવાય. હવે બ્રહ્મ પરમાત્મા અને ભગવાન અલગ નથી, જેમ માયાવાદીઓ અલગ માને છે, પરમાત્મા કહેતા કંઈક અલગ અર્થ પ્રાપ્ત થઈ જાય છે, ત્યાં ભગવાન કહેવાથી અલગ અર્થ થાય છે, બ્રહ્મ અલગ થાય છે. મહાપ્રભુ કહે છે નહીં, એક જ તત્વ જે છે નિર્ગલિત વસ્તુ જ્ઞાપકમ લિંગમ બ્રહ્મ ઇત્યાદિ પદમ તત્ર સિદ્ધમ, એકને એક વસ્તુ એક જ તત્વના પાસા અલગ છે, એનાથી એ વસ્તુ અલગ નથી, એક જ વસ્તુ ત્રણ રીતે કહેવાય રહી છે, બ્રહ્મ પરમાત્મા અને ભગવાન. આ સિદ્ધાંત છે માયાવાદીઓએ, બ્રહ્મ અલગ છે અને પરમાત્મા કહેવાથી અને ત્યાં ભગવાન કહેવાથી તો માયા સબલિત કોઈ માયાને કારણે થતો કોઈ ઈશ્વર જે છે, માયા સબલિત ઈશ્વર આવી જાય છે, અને એ વસ્તુ માયાવાદ આદિ શાસ્ત્રોમાં એક નથી. પણ મહાપ્રભુ આજ્ઞા કરે છે કે એક જ પરમ તત્વ જે છે વેદાંતમાં બ્રહ્મ તરીકે, સ્મૃતિઓમાં પરમાત્મા તરીકે, ભાગવતમાં એને ભગવાન તરીકે વર્ણન કરવામાં આવેલું છે. તો નિર્ગલિત વસ્તુ જ્ઞાપકમ લિંગમ બ્રહ્મ ઇત્યાદિ પદમ તત્ર સિદ્ધ સિદ્ધમ મયાપી પરમ કાષ્ઠાપન્ન વસ્તુ બોધાર્થમ. પરમ કાષ્ઠાપન્ન વસ્તુ જે પરમ તત્વ જે પરમ કાષ્ઠા એટલે એનાથી આગળ કંઈ ન હોય એવું જે તત્વ જે છે એનો બોધ કરવા માટે તે પ્રકરણોમાં એમને એ પ્રકારે કહેવામાં આવશે. અસ્મિન શાસ્ત્રે પરિભાષા મુક્તવા, આ શાસ્ત્રમાં આ પરિભાષા સમજી લેવાની છે કે અહીં એક જ તત્વને બ્રહ્મ પરમાત્મા ભગવાન રૂપે આ કહેવામાં આવશે. હવે પ્રમાણ કહેવામાં આવે છે, હવે પ્રમાણની વ્યવસ્થા બતાવવામાં આવી રહી છે. પ્રમાણમ આહ વેદાહિતિ, વેદાહ શ્રીકૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચેવ હિ સમાધિભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. હવે આ વસ્તુ આપણે જરાક શાંતિથી વિચાર કરવાનો છે કે ભાઈ પ્રમાણ, તો પ્રમાણ જે છે પેલો એમ પ્રમાણ શબ્દ કેવી રીતે બને છે, પ્રમાકરણમ પ્રમાણમ એટલે કે પ્રમાનું જે અસાધારણ જે કારણ હોય, પ્રમાણ એટલે શું, તો પ્રમાણની વ્યાખ્યા ન્યાયશાસ્ત્ર અનુસાર યથાર્થ અનુભવમ, યથાર્થાનુભવ જે છે એ પ્રમા છે. અને મીમાંસા શાસ્ત્રની અંદર પ્રમા એટલે અનધિગત અબાધતાર્થ વિષયક જ્ઞાનમ પ્રમા. આપણે ત્યાં શું પ્રમાણની વ્યાખ્યા સ્વીકારવી એ પણ એક વિચારણીય વિષય પ્રાપ્ત થાય છે. યથાર્થાનુભવ, જે વસ્તુ જેવી છે તેવો અનુભવ થવો એ પ્રમાણ, યથાર્થ અનુભવ, જે વસ્તુ જેવી છે એવો અનુભવ થવો એ પ્રમાણ છે. પ્રમાણ એટલે હકીકતમાં સમજી લેતો જ્ઞાન, સામાન્ય ટર્મિનોલોજીમાં આપણે સમજવું છે કોઈ વસ્તુનું જ્ઞાન થઈ રહ્યું છે તો એ યથાર્થ અનુભવ હોય તો જે જ્ઞાન તમને થઈ રહ્યું છે એ જેવું છે એ પ્રકારનું થઈ રહ્યું છે તો એ પ્રમાણ છે. તો જ્ઞાન કોઈ થઈ રહ્યું છે યોગ્ય છે કે અયોગ્ય છે એ પ્રમાણે યથાર્થ છે કે નહીં એ અનુસાર નક્કી થાય છે કે પ્રમાણ છે કે નહીં. એ પ્રમાણનું અસાધારણ જે કારણ છે કે જેના દ્વારા જ એ પ્રાપ્ત થઈ શકે એ જે સાધન કયો કે કારણ કયો અસાધારણ એનું કારણ કયો કે જેનાથી પ્રમાણ જ્ઞાન ઉત્પન્ન થાય
એવું અસાધારણ જે એનું જે કારણ જે છે એને પ્રમાણ કહેવાય છે. કોઈ પણ વસ્તુ પ્રમાણ વિના કહેવામાં આવતી નથી. તો પ્રમાણોનો જ વિચાર શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. આપણે થોડુંક એનું અધ્યયન કરી લઈએ તો આપણને વસ્તુ ખ્યાલમાં આવશે કે શાસ્ત્રોમાં શું કહેવાયેલું છે પ્રમાણ વિશે. એટલે પ્રમાણ એટલે ન્યાયશાસ્ત્ર અનુસાર, ન્યાય વૈશેષિક શાસ્ત્ર અનુસાર એ પ્રમાણની વ્યાખ્યા આ રીતે આપવામાં આવે છે કે યથાર્થ અનુભવ પ્રમાણ. અને મીમાંસા શાસ્ત્રમાં એને કહેવામાં આવે છે કે અનધિગત અબાધતાર્થ વિષયક જ્ઞાનમ પ્રમાણ. અનધિગત કે તમને બીજે ક્યાંયથી એ ઇન્ફોર્મેશન મળતી નથી, અને પાછી એ ઇન્ફોર્મેશનનો કોઈ વિરોધી ભાવ કોન્ટ્રાડિક્શન ક્યાંય ઉત્પન્ન થતું ન હોય તો એ પ્રમાણ છે, એ યોગ્ય જ્ઞાન છે, પ્રમાણ છે. પ્રમાણ એટલે જ્ઞાન, એકદમ ઓથેન્ટિક યોગ્ય જ્ઞાન એ પ્રમાણ. યથાર્થ અનુભવ પ્રમાણ એ ન્યાય વૈશેષિકોનો મત, અને મીમાંસા શાસ્ત્રોનો જે મત જે છે અનધિગત અબાધતાત્ વિષયક જ્ઞાનમ પ્રમાણ. અનધિગત જે વસ્તુ પીલે ક્યાંય કહેવાયેલી ન હોય, ક્યાંયથી મળતી ન હોય, અને પ્રાપ્ત થાય જે સોર્સથી પ્રાપ્ત થાય, અને એનો પાછો બાધ ન થતો હોય, એટલે કે એનું પાછું કોન્ટ્રાડિક્ટરી કોઈ જ્ઞાન ઉત્પન્ન ન થતો હોય કે જેનો બાધ કરી દે. જેમ કે કોઈ ભ્રમ જ્ઞાન એવું હોય છે કે પેલા એ દેખાતું હોય ત્યારે સાચું લાગતું હોય, પછી પાસે જાય તે હોય નહીં, દૂરથી પાણી દેખાતું હોય પાસે જાય ત્યાં પાણી હોય નહીં, તો એ શું થઈ ગયું છે, બાધ થઈ ગયું. એક જ્ઞાનનું પાછું બાધ થઈ ગયું એટલે પ્રમાણ રહી ભ્રમ થઈ ગયો, એનું ઊંચું ભ્રમ થઈ જાય. પ્રમાણનો ઉલટો ભાવ એ ભ્રમ થાય. એટલે પ્રમાણ જે અસાધારણ કારણથી પ્રાપ્ત થાય, પ્રકટ થતી હોય, એ અસાધારણ કારણ જે છે એને પ્રમાણ કહેવાય, પ્રમાકરણમ પ્રમાણમ. હવે આપણે શું સ્વીકારીએ છીએ, શ્રી વલ્લભાચાર્યના મતમાં શું સ્વીકારવામાં આવે છે, જેમ કે શંકરાચાર્યજી કહે છે વ્યવહારે વયમ ભાટ્ટા, અમે કુમારિલ ભટ્ટનો જે સિદ્ધાંત જે છે અબાધતા અનધિગત અબાધતા વિષયક જ્ઞાનમ વગેરે એ અમે પ્રમાણરૂપ માનીએ છીએ, અને એની માટે જે પ્રમાણો ભાટ્ટ મતમાં સ્વીકારેલા છે એ વ્યવહારની અંદર વ્યવહારિક જ્ઞાન માટે અમે એ મતને સ્વીકાર કરીએ છીએ. આપણે શું સ્વીકાર કરીએ છીએ, યથાર્થ અનુભવ માનીએ છીએ કે અનધિગત અબાધતા વિષયક જ્ઞાનમ માનીએ છીએ. આની અંદર શ્રી આચાર્યચરણનો એક મત છે, એ મત આપણે સમજવું જોઈએ કે આપણા વાલ્લભ મતની અંદર આમાંથી કયો મત આપણને માન. જેમ કે વ્યવહારે વયમ ભાટ્ટા એમ શંકરાચાર્યના મતમાં કહેવાયેલું છે, આપણે શું સ્વીકારીએ છીએ, તો શ્રી વલ્લભાચાર્યચરણ શું સ્વીકારી રહ્યા છે, તો આપ શ્રી એમાં આજ્ઞા કરે છે, જ્યારે જ્ઞાન અને અર્થ, આપણી અંદર જ્ઞાન છે કોઈ વસ્તુનું, સામે એ વસ્તુ છે, એ જ્ઞાન અને અર્થમાં જ્યારે સંવાદ હોય ત્યારે યથાર્થ અનુભવ પ્રમાણની વ્યાખ્યા સ્વીકારવી આપણે પ્રમાણ માટે, પ્રમાણ માટે. એટલે સામે ઘટ દેખાઈ રહ્યો છે અને આપણને અંદર જ્ઞાન ઘટનું થઈ રહ્યું છે કે આ ઘડો છે એવું જ્ઞાન થઈ રહ્યું, સામે ઘટ જ છે, ત્યારે અર્થ અને જ્ઞાન વચ્ચે જે સંવાદ છે આ સમયે આપણે યથાર્થ અનુભવ પ્રમાણ. તમને ઘટ છે એવું લાગી રહ્યું છે, સામે ઘટ જ છે તો યથાર્થ અનુભવ છે, તો યથાર્થ અનુભવ પ્રમાણ થઈ ગઈ ત્યાં. પણ જે વસ્તુ જે છે એ જ્ઞાનના અર્થમાં સંવાદ નથી. તમને સામે દેખાઈ રહ્યું છે કે આ માઇક છે અને અંદર જ્ઞાન એમ આપણે કહીએ કે આ બ્રહ્મ છે, પણ એ સામે તો બ્રહ્મ દેખાઈ રહ્યો નથી, એ જગ્યાએ શું માનવું પડશે આપણે, યથાર્થ અનુભવ તો નહીં માની શકાય, તો ત્યાં માનવું પડશે અનધિગત અબાધતા વિષય જ્ઞાનમ, કે આ ઇન્ફોર્મેશન બ્રહ્મ જે છે બીજા કોઈ સોર્સથી મળતી નથી, નથી સામે તમારા પ્રત્યક્ષાદી બીજા ઉપકરણથી દેખાઈ રહી છે, ત્યારે અનધિગત અબાધતા વિષય એનો પાછો બાદ પણ નથી થતો, કારણ કે જે વસ્તુ કહી રહ્યા છે એનો બાદ કરવા માટે પણ તમારી પાસે એનો શક્તિ તો હોવી જોઈએ, કે જે વસ્તુનો અનુભવ જ નથી થતો તમે બાદ કેવી રીતે કરશો, તો અનધિગત અબાધતાર્થ વિષયક જ્ઞાનમ ત્યાં તમારે માનવું જોઈએ. એટલે હવે પ્રમાણો, હવે આપણે જોશું કે આ સાચાચરણનો મત છે કે જ્યાં જ્ઞાન અને અર્થમાં સંવાદ છે ત્યાં યથાર્થ અનુભવ પ્રમાણ છે, અને જ્યાં જ્ઞાન અને અર્થમાં સંવાદ નથી થતો એટલે કે અહીં બ્રહ્મ છે એમ કહી રહ્યા છે, પણ સામે તો બ્રહ્મ છે એ દેખાતું નથી, પણ ખાલી એ જ્ઞાનમાં જ બ્રહ્મ છે સામે તો બ્રહ્મ દેખાતો નથી, ત્યાં અનધિકત અબાધતા તે વિષયક જ્ઞાનમ પ્રમાણ માનવું પડશે, કે અનધિકત અબાધતા. આપણે એનો વિસ્તારથી હજી આગળ વિચાર કરીએ છીએ કે શાસ્ત્રોમાં કેટલા પ્રમાણ માનેલા છે. તો પહેલું પ્રમાણ એક પ્રત્યક્ષ પ્રમાણ માનેલું છે. કેટલા પ્રમાણો શાસ્ત્રોમાં બતાવેલા છે પ્રત્યક્ષ, મુખ્ય મુખ્ય જે મુખ્ય છે એનો આપણે અહીં ઉલ્લેખ કરી લઈએ છીએ. તો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, ઐતિહ્ય, અનુપલબ્ધિ, અર્થાપત્તિ.
બીજા પણ ઘણા પ્રમાણ સંભાવ વગેરે પ્રમાણ માનેલા છે, પણ હકીકત એનો અંતર્ભાવ થઈ જાય છે. પ્રમાણ નથી એમ આપણે નથી કહેતા, પણ એકબીજામાં જેનો અંતર્ભાવ થઈ જતો હોય, એમાં અંતર્ગત આવી જતું હોય, એને એને સપોર્ટિવ ખાલી હોય, અંગભૂત હોય, તો આપણે એની અંદર જ એને સમાવેશ કરી લેતા હોઈએ છીએ. તો પ્રત્યક્ષ એ છે કે ઇન્દ્રિયાસન્ની કષ્ટ જન્ય જ્ઞાનમ પ્રત્યક્ષમ. ઇન્દ્રિય અને અર્થ એના સન્નિકર્ષથી જે ઉત્પન્ન થતું જ્ઞાન છે, જેમ કે સામે આપણે આંખ છે, સામે કોઈ વસ્તુ જોઈ રહ્યા છીએ, પ્રત્યક્ષ છે. હાથથી કોઈ વસ્તુને સ્પર્શ કરી રહ્યા છીએ અને જ્ઞાન કરી રહ્યા છીએ, તો એ પ્રત્યક્ષ જ્ઞાન છે. ઠંડુ છે, ગરમ છે, સ્પર્શથી જ્ઞાન કરી રહ્યા છીએ આપણે, તો ઇન્દ્રિયા સન્નિકર્ષથી થતું જે જ્ઞાન છે એ પ્રત્યક્ષ જ્ઞાન છે. એના પછી એ જ્ઞાનનો સોર્સ છે અનુમાન. અનુમાન કે અમુક વસ્તુનું પ્રત્યક્ષ થયા પછી એના આધારે કંઈક આપણે નક્કી કરતા હોઈએ છીએ, એ અનુમાન પણ પ્રમાણ હોઈ શકે છે, એ પણ ઇન્ફોર્મેશન આપતું હોય. જેમ કે પર્વત ઉપર ધુમાડો દેખાય તો આપણે નક્કી કરીએ છીએ કે ધુમાડો છે, એટલે આપણે ધુમાડો છે ધુમાડો જ જોઈ રહ્યા છીએ, પ્રત્યક્ષ તો ધુમાડો જોઈ રહ્યા છીએ. અનુપશ્ચાદ માનમ અનુમાનમ, તો ધુમાડો છે તરત જ તમને જ્ઞાન થઈ રહ્યું છે, અગ્નિનું જ્ઞાન થઈ રહ્યું છે કે અગ્નિ આગ લાગી છે કારણ કે ધુમાડો છે. આ અનુમાન છે, તમે આગને જોઈ નથી પણ ધુમાડો નીકળી રહ્યો છે એટલે આગ છે, કારણ કે ધુમાડા આગ વિના ધુમાડો હોઈ શકે નહીં. એવા તમારા અનુમાનને કારણે તમે જે કંઈક જ્ઞાન કરી રહ્યા છો કે આગ લાગી છે, કહી દો છો કે પર્વત ઉપર આગ લાગી છે, પણ તમે આગને જોઈ નથી, તો પ્રત્યક્ષ તો તમને ખાલી ધુમાડો થયો છે, પણ ધુમાડો પ્રત્યક્ષ થવાને કારણે એનો સાહચર્યનો જે નિયમ છે એના કારણે તમે એવું નક્કી કર્યું છે કે પર્વત ઉપર આગ લાગી છે. તો અનુમાન પણ એક પ્રમાણ છે, એટલે જ્ઞાનનો એક સોર્સ છે એ અનુમાન પણ છે. ઉપમાન સાદૃશ્ય, તમે ગાય જોઈ છે પણ નીલગાય નથી જોઈ, તો તમને કહેવામાં આવે કે ગાય જેવું કોઈ ચોપગું પ્રાણી વનમાં તમે જશો ત્યાં જોવા મળશે, એ ગૌ સદૃશ ગવાયા, એ જે જ્ઞાન છે ઉપમાનથી થાય છે, એને ઉપમાન કહેવાય છે સાદૃશ્યતાથી. તો એ તમે ગાય જોઈ છે પણ તમે નીલગાય નથી જોઈ, તો ગાય જેવું ચોપગું કોઈ પ્રાણી જે વનમાં દેખાશે એને નીલગાય એટલે ગવાય કહેવાય છે. તો આ પ્રકારે સાદૃશ્યથી જે ઇન્ફોર્મેશન આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ એને ઉપમાન કહેવાય છે. ત્યાર પછી શબ્દ, શાસ્ત્રના શબ્દ આદિથી પણ જ્ઞાન થતું હોય છે, એ શબ્દથી થતું જ્ઞાન, એમાં લૌકિક શબ્દ પણ હોય અને વૈદ શાસ્ત્રીય પણ હોઈ શકે, એ શબ્દ પ્રમાણ છે. અર્થાપત્તિ, અર્થાપત્તિ પ્રમાણ એટલે કે તમે કંઈક અન્યથા અનુપત્તિના આધારે તમે નક્કી કરો, અન્યથા અનુપત્તિ એટલે કે એના સિવાય એ શક્ય ન હોય. જેમ કે ઉદાહરણના રૂપમાં જોઈએ કે ઝાડીઓ દેવદત્ત દિવસે ખાતો નથી, તો આમ કહે કે ઝાડીઓ દેવદત્ત પીનો દેવદત્ત દીવા ન ભૂંગતે, આમ કોઈ એક વચન આપણને બતાવે તો આપણે શું આમાંથી અર્થ કાઢશું, એ ઝાડો છે ને દિવસે જમતો નથી, તો અર્થ શું નીકળે છે અહીં કે રાત્રે તો જમતો જ હોય ને, કે ઝાડો કેવી રીતે હોઈ શકે, જો ખોરાક ન લેતો હોય તો રાત્રે તો ખાતો જ હોવો જોઈએ, દિવસે નથી ખાતો તો રાત્રે ખાતો હોવો જોઈએ, અન્યથા તો અનુપન્ન થઈ જશે, કે જે ઝાડીઓ હોવું જ અનુપન્ન છે. તો યેન વિના યદ અનુપન્નમ, એના આધારે તમે કોઈ ઇન્ફોર્મેશનને પ્રમાણે પ્રાપ્ત કરો છો એ અર્થાપત્તિ પ્રમાણ છે. અને અનુપલબ્ધિ, કોઈ વસ્તુનો અભાવનું જ્ઞાન થઈ રહ્યું, કોઈ વસ્તુ સામે દેખાતી નથી પણ તેના અભાવનું જ્ઞાન થઈ રહ્યું છે, એ અનુપલબ્ધિ પ્રમાણ છે. તો આવા પ્રમાણો ઐતિહ્ય પરંપરાથી જે પ્રાપ્ત થતું પ્રમાણ, પરંપરા ઐતિહ્ય પરંપરા કહો કે ઋષિઓનું, મહાપુરુષોનું, પૂર્વવૃત્તનું સ્મરણ કહો, કે એમણે જે પોતે જે પહેલાં જોયું છે એનું જે સ્મરણ જે છે એ ઐતિહ્ય છે. ટૂંકમાં ઇતિહાસ શબ્દ પણ એના ઉપરથી આવે છે. ઐતિહ્ય પ્રમાણ છે, પરંપરા પણ પ્રમાણ હોઈ શકે છે. આ બધા પ્રમાણો છે. આપણે ભાગવત શાસ્ત્ર અનુસાર આ બધા પ્રમાણો તો છે, પ્રમાણ નથી એમ આપણે ક્યારેય નથી કહેતા, પણ આપણે ચાર પ્રમાણનો સ્વીકાર કરીએ છીએ. શબ્દ એટલે મુખ્ય શાસ્ત્રો, શબ્દ પ્રમાણ, પ્રત્યક્ષ, ઐતિહ્ય, અનુમાન.
આ ચાર નો સ્વીકાર આપણે કરીએ છીએ. આ ચારમાં બીજા બધા જ પ્રમાણો જે છે એનો અંતર્ભાવ માન્ય છે, અંગભૂત એના અંતર્ગત હોય છે. જેમ કે ઉપમાન જે છે એ પ્રત્યક્ષ ચાક્ષુષ પ્રત્યક્ષમાં જ એનો અંતર્ભાવ થઈ જાય છે, એટલે કે ચક્ષુથી જે દેખાય છે એ એ પ્રત્યક્ષ જ્ઞાન છે એમાં જ આ ઉપમાનને આપણે અંતર્ભાવ એનો માન્ય છે. અર્થાપત્તિનો એ પ્રત્યક્ષમાં અથવા તો શબ્દમાં અર્થાપત્તિને પણ આપણે એની અંદર માની લઈએ છીએ. તો એ રીતે આપણે શબ્દ, પ્રત્યક્ષ, અનુમાન, ઐતિહ્ય આ ચાર પ્રમાણ આપણા માર્ગમાં સ્વીકારાયેલા છે. એની અંદર પણ ઐતિહ્ય, પ્રત્યક્ષ અને અનુમાન એમાં પણ મુખ્ય તો શબ્દ પ્રમાણ જ છે, અને શબ્દ પ્રમાણથી અવિરોધી હોય એવા પ્રત્યક્ષ, અનુમાન, ઐતિહ્ય આદિ પણ પ્રમાણ છે. પણ શબ્દ પ્રમાણ એટલે કે શાસ્ત્રો, વેદ એ શાસ્ત્ર પ્રમાણ જે છે સૌથી મોટું પ્રમાણ છે. કારણ કે અહીં જે તત્વની ચર્ચા થવાની છે એ કોઈ લોકની દૃષ્ટિથી મેળવી શકાય એવું તત્વ નથી, શાસ્ત્રથી સમજી શકાય એવું એ તત્વ છે. એટલે શાસ્ત્રથી જ એને સમજવું જોઈએ, એટલે શાસ્ત્રથી સમજવા માટે એ આવશ્યક હોય છે. એના માટે શંકરાચાર્યજી જે કહે છે એ પણ આપણે અહીં સમજી લઈએ કે આમ જ શું કામ. બહુ વિચારણીય વસ્તુ છે, આપણે બધાએ નોટ કરવા જેવી વસ્તુ છે કે શા માટે શબ્દ એવા પ્રમાણ, શબ્દ જ પ્રમાણ શા માટે છે. પરિનિષ્પન્નત્વાદ બ્રહ્મણી પ્રમાણાંતરાણી સંભવેયુઃ. બીજા પ્રમાણાંતરથી શું બ્રહ્મને સમજી શકાય છે? તો કહે છે એથી તદપી મનોરથ માત્રમ. એ તો ખાલી મનોરથ માત્ર છે, ખાલી મનથી એમ તમે માની શકો, બાકી હકીકતમાં જોઈએ તો રૂપાદ્ય ભાવાથી નયમ અર્થ પ્રત્યક્ષ ગોચર. પ્રત્યક્ષથી ગોચર નથી, કારણ કે રૂપાદ્ય એવું કે પ્રત્યક્ષ આંખથી દેખાય એવું બ્રહ્મનું રૂપ નથી. આંખથી દેખાય કે એ રૂપ નથી એમ ન કહી શકાય, પણ ભૌતિક રૂપ નથી કે જે તમે આંખની ચક્ષુથી જોઈ શકો બ્રહ્મને. અને એમાં પ્રત્યક્ષ પ્રમાણ કેવી રીતે કામ આવશે? લિંગાદ્ય ભાવાત છે ન અનુમાનાદિનામ. જેમ ધુમાડો જોઈને તમે નક્કી કર્યું કે અગ્નિ છે, એવું કોઈ લિંગ બ્રહ્મનું કઈ લોકમાં પ્રકટ નથી, તો તમે એનાથી અનુમાન પણ કેમ કરી શકો બ્રહ્મનું? આગમ માત્ર સમધિગમ્ય એ વસ્તુ અયમ અર્થો ધર્મવત. આ શાંકર ભાષ્ય બ્રહ્મસૂત્ર માં જે નિર્ણય જે છે એ આપણે સમજવા જેવું છે કે બ્રહ્મને તમે કોઈ અન્ય પ્રમાણોથી માનવા ઈચ્છો તો ખાલી એક તમારો મનોરથ માત્ર થશે. રૂપાદિ અભાવાત હી નાયમ અર્થ પ્રત્યક્ષ ગોચર. આ અર્થ રૂપાદિ ભૌતિક રૂપવાળો તો છે નહીં, તમે તે ક્યાંથી જોઈ શકો? તો પ્રત્યક્ષાદિ ઇન્દ્રિયોથી તો એ પ્રાપ્ત નથી બ્રહ્મ, તો તમે પ્રત્યક્ષનો વિષય બની શકે નહીં. લિંગાદિ ભાવાત ન અનુમાન અનુમાનાદિનામ. અનુમાનાદિ બીજા પ્રમાણો જે છે એમાં પણ લિંગાદિ જ્યાં જે વસ્તુ જોઈએ, અન્યથાનુપત્તિ જોઈએ કે સાદૃશ્ય જોઈએ, તો બ્રહ્મનું સાદૃશ્ય ક્યાંથી લાવવું? તો ઉપમાન કેમ કામ કરશે? સાદૃશ્ય વિના ઉપમાન કામ નહીં કરે. લિંગાદિ વગર કોઈ હેતુ ન હોય તો એનાથી કોઈ અનુમાન પણ થઈ શકે નહીં, કે જેમ કે ધુમાડો જોઈને પણ અનુમાન થઈ શકે. તો બ્રહ્મનું એવું કોઈ લિંગ પ્રકટ નથી લોકમાં કે જે તમે અનુમાન કરીને નક્કી કરી શકો. કોઈ સાદૃશ્ય કોઈ પ્રકટ નથી જે તમે એમ નક્કી કરી શકો ઉપમાનથી બ્રહ્મ નક્કી થાય. તો અન્યથા અનુપત્તિ પણ એવી કોઈ ન હોઈ શકે જેનાથી કારણે તમે બ્રહ્મને, કારણ કે આગમ માત્ર સમજગમ્ય એવું હતું. આના કારણે નક્કી થાય છે કે બ્રહ્મનો જે વિષય છે કેવળ શાસ્ત્ર વેદાદિ શાસ્ત્રથી જ સમધિગમ્ય છે. જેમ કે ધર્મ, ધર્મ પણ જે છે એ શાસ્ત્રોથી જ જાણી શકાય છે. ધર્મનો બોધ પણ કોઈ પ્રત્યક્ષાદિ કોઈ લૌકિક પ્રમાણોથી થઈ શકે નહીં. એટલે પ્રત્યક્ષાદિ પ્રમાણ નથી એમ આપણે નથી કહેતા, પણ બ્રહ્મના વિષયમાં જોવામાં આવે કે ધર્મના વિષયમાં જોવામાં આવે તો આગમ માત્ર એટલે કે આગમ એટલે શાસ્ત્રો, શાસ્ત્રોથી જ આ સમજી શકાય એવો વિષય છે, પ્રત્યક્ષાદિથી સમજી શકાય એવો નથી. અત્યારે કોઈ જીવાણુ કે વિષાણુ હોય
એ જ્યાં સુધીના ઉપકરણથીનો પ્રાપ્ત જોવામાં આવે ત્યાં સુધી વિષાણુ છે કે નક્કી થઈ શકે નહીં, પ્રત્યક્ષાદીનો એ વિષય નથી હોતો, ઉપકરણોથી જ જોઈ શકાય, ઉપકરણ વિના ન જોઈ શકાય, એમ બ્રહ્મ પણ શાસ્ત્ર દ્વારા સમધિગમ્ય વિષય હોવાથી શાસ્ત્રથી જ એનો નિર્ણય કરી શકાય, અન્ય કોઈ પ્રમાણ એમાં કામ આવી શકે નહીં. એટલે પ્રમાણો પ્રમાણો નથી એમ નથી કહેતા, પણ લૌકિક વિષયો માટે પ્રત્યક્ષાદી પ્રમાણ હોય છે, હોઈ શકે, ત્યાં યથાર્થ અનુભવ પ્રમાણ હોઈ શકે, પણ જ્યારે શાસ્ત્રથી જ જાણી શકાય એવું તત્વ છે ત્યાં તો પ્રમાણ લક્ષણ કયું આવશે? અનધિગત અબાધતાર્થ વિષય જ્ઞાનમ. અનધિગત કે બીજા કોઈ પ્રત્યક્ષાદી પ્રમાણોથી, પ્રત્યક્ષ અનુમાન ઉપમાન આદિથી જેનું જ્ઞાન ન થઈ શકે અનધિગત થયું, અને પાછું એનાથી બાધ પણ નહીં થઈ શકે. તમે એમ પણ ન કહી શકો બ્રહ્મ નથી, કારણ કે તમે કેવી રીતે કહી શકો? કારણ કે પ્રત્યક્ષનો વિષય છે નહીં, તો પ્રત્યક્ષાદિથી તમે કેમ નક્કી કરીને કહી શકો કે બ્રહ્મ નથી? તો એનો બાધ પણ ન થઈ શકે. એટલે ત્યાં શાસ્ત્રથી જ, શાસ્ત્ર જ પ્રમાણ છે. તો અનધિગત જે અબાધતા વિષય જ્ઞાનમ પ્રમા, એટલે શાસ્ત્રથી જે મળતું જ્ઞાન જે છે એમાં પ્રમાણનું લક્ષણ આવશે અનધિગત અબાધતા વિષય જ્ઞાન. કારણ કે શંકરાચાર્ય જે વાત કરી છે એ જ વાત આપણે પણ સંમત છીએ કે બ્રહ્મથી, બ્રહ્મનું જ્ઞાન શાસ્ત્રોથી જ મેળવી શકાય છે, શાસ્ત્ર સિવાય બ્રહ્મનું જ્ઞાન થઈ શકે નહીં. એટલે અહીં શ્રી મહાપ્રભુજી પણ એમ કહે છે, વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચેવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ ચતુષ્ટયમ. અહીં શબ્દ એવ પ્રમાણમ, અહીં પણ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે શબ્દ જ પ્રમાણ છે. એટલે પ્રારંભિક અવસ્થામાં આપણે ત્યાં પ્રમાણની વ્યવસ્થા કેવી છે? વેદાહ, વેદો, સંપૂર્ણ વેદ બે કાંડ સહિત, પછી ગીતાજીની અંદર કૃષ્ણ વાક્યો. તમે જ્યારે કોઈ વસ્તુનો વિચાર કરો છો ત્યારે ચારેય પ્રમાણો, ગીતાજીના ભગવદ્ વાક્યો, એનાથી આગળ જઈને બ્રહ્મસૂત્રો, અને ભાગવતમાં રહેલી સમાધિ ભાષા. ભાગવતમાં ત્રણ પ્રકારની ભાષા છે, પરમત, લૌકિક અને સમાધિ. એમાં પરમત એટલે કે વ્યાસજી બીજાનો મત કહેતા હોય ત્યાં પરમત છે. લૌકિક રીતિથી જે વસ્તુ સમજાઈ જાય છે, જે લૌકિક રીતિથી દેખાતી વસ્તુ છે, એ વસ્તુ નિરૂપણ કરેલું હોય છે, એ લૌકિક ભાષા છે. અને જે સમાધિ ભાષા જે છે, કે જે શાસ્ત્ર અને સમાધિમાં જેમને અનુભવ થયો છે એના સિવાય એ બીજે ક્યાંય પ્રાપ્ત ન હોય એવી જે ભાષા ભાગવતની છે એ સમાધિ ભાષા છે. તો ત્રણ ભાષામાં ભાગવતની સમાધિ ભાષા એ પ્રમાણ છે, અને બીજી ભાષા જે છે સમાધિ ભાષાથી વિરોધી ન હોય તો એ પણ પ્રમાણ છે. એટલે પ્રારંભિક રીતે જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે ચાર શાસ્ત્ર લેવામાં આવે છે. આપણે ત્યાં પ્રસ્થાન ચતુષ્ટય નથી, પ્રમાણ ચતુષ્ટય છે. આ ચાર પ્રમાણો છે, વેદાહ, શ્રીકૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની કેવહી અને સમાધિ ભાષા. એટલે વેદાહ, શ્રીકૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની, એમાં આપણે કે શબ્દ એવ પ્રમાણ, અને મુખ્ય પ્રમાણ જ્યારે આ બ્રહ્મનો વિષય એવો છે એ શબ્દ જ પ્રમાણ છે. અને એવા શબ્દમાં આ ચાર વેદ, કૃષ્ણ વાક્યો, સમાધિ ભાષા ભાગવતની, બ્રહ્મસૂત્રની સમાધિ ભાષા ભાગવતની, આ ચારેયની એક વાક્યતા, આ ચારેય શાસ્ત્રોની એક વાક્યતાથી નિષ્પન્ન થતો અર્થ આપણે ત્યાં પ્રમાણ છે. એ જ્ઞાન છે કે આ ચારેયથી અવિરોધી રીતેનું સમન્વય કરીને, સંકલન કરીને એની એક વાક્યતા જ્યાં સિદ્ધ થતી હોય એ પ્રમાણ છે. એટલે અહીં પ્રસ્થાન ચતુષ્ટય નથી પણ પ્રમાણ ચતુષ્ટય છે. પ્રસ્થાન ચતુષ્ટય એટલે કે કોઈ એક વસ્તુ આ શાસ્ત્રથી વિચાર કરવામાં આવે, આ શાસ્ત્રથી આ વસ્તુનો વિચાર કરવામાં, અલગ અલગ રીતે ખાલી બધાનો વિચાર કરવામાં આવે, ક્યાંથી સ્ટાર્ટ કરવામાં આવે વિચારનો, જ્યાંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ પ્રસ્થાન. આપણે ત્યાં ચાર કોઈ વસ્તુના વિચાર કરવાની આ પદ્ધતિ આપણે ત્યાં આવી નથી. આપણે ત્યાં વિચાર કરવાની પદ્ધતિ આ છે કે પહેલાં વેદનો વિચાર કર્યો, ગીતાનો વિચાર કર્યો, બ્રહ્મસૂત્ર વિચાર કર્યો, એવી રીતે નહીં, પણ ચારેય શાસ્ત્રોની એક વાક્યતા થાય એ રીતે વિચાર કરવામાં આવે છે. એટલે આપણે ત્યાં પ્રસ્થાન ચતુષ્ટયની વ્યવસ્થા, પ્રસ્થાન ત્રયની વ્યવસ્થા જે શંકરાચાર્ય વગેરેમાં છે, શાંકર મતમાં છે પ્રસ્થાન ત્રય, આપણે ત્યાં એ રીતે અહીં પ્રસ્થાન ચતુષ્ટય નથી. આપણે રેફરન્સ બુક તરીકે ચિમનલાલ શાસ્ત્રીનું ભાગ, શાસ્ત્રાર્થ પ્રકરણ આપણે રેફરન્સ બુક તરીકે આપણે સજેસ્ટ કરીએ છીએ, પણ એમાં આટલું સમજી લેવાની જરૂર છે, ત્યાં પ્રસ્થાન ચતુષ્ટય લખ્યું છે, એમાં આપણી સંમતિ નથી, એ આપણો મત નથી. આપણો મત પ્રમાણ ચતુષ્ટયનો છે, પ્રસ્થાન ચતુષ્ટયનો નથી. પ્રસ્થાન એટલે અલગ અલગ શાસ્ત્રોને થી વિચાર સ્ટાર્ટ કરવામાં આવે, આપણે બધાનું એક સંકલન કરીને જે અર્થ પ્રકટ થાય છે. પ્રમાણ ચતુષ્ટય છે, આ ચાર પ્રમાણ છે, એ મૂળ ચાર શાસ્ત્રની અંદર આ ચાર પ્રમાણ મુખ્ય છે. કારણ પ્રારંભિક અવસ્થામાં જ્ઞાનની પ્રારંભિક અવસ્થામાં જ્ઞાન કરવાની પદ્ધતિ આપણે ત્યાં છે,
तो वेदाहार श्री कृष्ण वाक्यानी प्रारंभिक अवस्था में वेदाहार श्री कृष्ण वाक्यानी व्यास उत्प्राण चयी समाधि भाषा व्यास प्रमाण तत्चतुष्टय हवे आनो विस्तार से आग आप विचार करशू एटले आग छ श्लोक थे सातमो श्लोक आप विचार करवा बाकी रहे थे बीजा आ वस्तु अत्यार लीधी से कहीं न समझाती हो बने रीते सरलता थी प्रारंभिक रीते बधा लोग विद्यार्थी समझी सके ए रीते आप व्याख्या करीए छे। आग होली त्यौहार बधाने आवी रहे छे एनी शुभकामनाओ अने होली त्यौहार पछी आपणा पाछा आगला शास्त्रार्थ प्रकरण आदि अने आपणा वल्लभ वेदांतना अभ्यासक्रमनो आगळ आपणे विचार आगळ करशुं।